ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે ક્લાસ થ્રીની જે નવી પેટર્ન ગુજરાત સરકારે બદલાવી હતી એ અનુરૂપ આપણે વિદ્યાર્થીઓની ઘણી માંગ હતી કે સર આમના ઉપર કંઈક તમે માહિતી આપો તો આપણે એનો વિડીયો મૂક્યો અને સારા એવા વિદ્યાર્થીએ એને પ્રતિસાદ આપ્યો છે પછી થોડા દિવસથી વિદ્યાર્થીને એવા કો ફોન કોલ આવતા હતા કે ભાઈ સાહેબ ક્લાસ વન ટુ માટેનું કંઈક તમે અમને ગાઈડ ગાઈડલાઇન્સ શું હોઈ શકે અને ગાઈડન્સ એના માટે આપો તો એના ઉપર આપણે બનાવવા જઈ રહ્યા છે અને મેં શું કામે આ સિલેબસ મૂકવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે મને સમયાંતરે કોઈ વિદ્યાર્થીનો ફોન આવીને એમ કે સાહેબ અમે ઘણા ટાઈમથી પ્રિલિમની તૈયારી કરીએ છીએ પણ પ્રિલિમ નીકળતી નથી ત્યારે હું એને એક સવાલ પૂછતો હોઉં છું કે તમે સિલેબસ વાંચ્યો છે ગુજરાત સરકારે જે આપ્યો છે તો ત્યારે કાં હશે કાંઈ એમ કે ના ના સર અમે તો આ ક્લાસમાં જઈએ છીએ અથવા તો આ પ્લેટફોર્મમાં અથવા તો અમે ક્લાસીસ નથી કરતા પણ અમે સબ્જેક્ટ ખબર છે કે આ સબ્જેક્ટ આવે એની અમે બુકો માર્કેટમાંથી પરચેસ કરી લઈએ છીએ ત્યારે હું એમને એમ કહેતો હોઉં છું કે ગુજરાત સરકાર તમને સરસ સિલેબસ આપે છે અને એમાં માહિતી આપી દે છે કે આટલું જ વાંચવાનું તો શું કામ દરિયા જેટલું વાંચવા જવાનું તમને પોલિટીમાં સાહેબ કેટલી બધી અનુચ્છેદો હોય કેટલા બધા ટોપિક્સ હોય હિસ્ટ્રીમાં એક એક રાજા ચાલીસ ચાલીસ ત્રીસ ત્રીસ વર્ષ જીવો હોય ત્રીસ વર્ષમાં એને કેટલી બધી ઘટનાઓ કરી હોય તો સંભવ છે કે તમે એક રાજાને જે ત્રીસ વર્ષ જીવો છે તો એની બધી જ વસ્તુ તમે બે કલાકમાં તૈયાર કરી લો પછી બંધારણ અરે શું કહેવાય ભૂગોળમાં કેટલા બધા ડુંગરો હોય પર્વતો હોય નદીઓ હોય તો તમને લાગે છે કે તમે બધું જ ભારતનું ભૂગોળ કે ગુજરાતનું ભૂગોળ કે વિશ્વનું ભૂગોળ કરી લો નહીં તો સરકાર સરસ છે કે તમને ટોપિક જ આપી દે છે કે આ ટોપિક તમારે વાંચવાના છે હું પણ જ્યારે સ્ટાર્ટિંગમાં તૈયારી કરતો ત્યારે હું સબ્જેક્ટની જ તૈયારી કરવાની કોશિશ કરું કે વાંચી જ નાખું પછી મારા મેન્ટર છે આકાશ પટેલ સાહેબ અને એને મને ગાઈડલાઇન્સ ગાઈડન્સ આપ્યું કે ભાઈ તું તજજ્ઞ તારે નથી થવાનું તારે જે તે સબ્જેક્ટમાં ગુજરાત સરકારે જે ફોર્મેટ આપ્યું છે એને તું ફોલો કર અને ત્યારથી હું બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ સુધી કોઈ પણ પ્રિલિમ એક્ઝામ ફેલ નથી થયું અને સારા એવા માર્કથી પાસ થયો છે એ મને આકાશ પટેલ સાહેબે સમજાવ્યું કે બધી જ વસ્તુ કરવાની જરૂર નથી સિલેબસ શું કહે છે એને તમે ફોલો કરો તો હવે હું એટલો એલિજિબલ થયો છું કે તમને આના ઉપર વાત કરી શકું તો ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકાર સરસ સિલેબસ આપે છે તો એને ફોલો કરવાની કોશિશ કરો અને સિલેબસ તમે જોશો ને જો આ આપણે ક્લાસ વન ટુનો સિલેબસ જોઈએ છે તેમાં જાહેરાત ક્રમાંક ત્રીસ બે હજાર એકવીસ બાવીસ તમને જાહેરાત ક્રમાંકનું તમે ફોર્મ ભરો ને એ જ જાહેરાત ક્રમાંકનું સિલેબસ ગુજરાત સરકાર આપે છે અત્યારમાં આ જ સિલેબસ છે એટલા માટે મેં લીધું જ પણ તમે આવનારી કોઈ જીપીએસસીની જાહેરાતનું ફોર્મ ભરશો ને ત્યારે સરકાર આવું લખશે જાહેરાત ક્રમાંક આ છે એની એક્ઝામનું તમે ફોર્મ ભરો છો ને એનો સિલેબસ આ છે તો આટલું સરસ તમને સિલેબસ આપે છે તો શું કામ તમે સિલેબસને ફોલો ના કરો તો જે મારા વિદ્યાર્થી મિત્ર નવા છે જે આ ફિલ્ડમાં આવે છે એ આ લેક્ચર જોવાનો પ્રયત્ન કરજો તમને હું નિરાશ નહીં કરું તમે મારી સાથે એક કલાક મારા પ્લેટફોર્મ ઉપર આવીને જોતા હોય તો મારો એટલો તો એટીટ્યૂડ બનવો જ જોઈએ કે કોઈ એક કલાક મારા પ્લેટફોર્મ ઉપર આવે છે તો હું એનો એક કલાક ખરાબ ન કરું એ મારે ધ્યાનમાં લેવાનું હોય તો કોઈ શાયરીની કોઈ મોજ મસ્તી નહીં ભણવા આવ્યા છો ને તૈયારી કરો છો ને સફળ થવું છે ને તો કોઈ મજાક મસ્તી નહીં દિલથી શું ભણવું જોઈએ શું ન ભણવું જોઈએ શું આવે છે શું કરવું જોઈએ એના પર આપણે ફોકસ કરવાના છે તમારો કલાક બગાડીશ નહીં એન્ડ સુધી જોવાનો પ્રયત્ન કરજો દરેક સબ્જેક્ટમાં શું બુક હોઈ શકે બુક લિસ્ટ કેવી હોય શું વાંચવું શું ના વાંચવું એનો બધો જ હું ખ્યાલ આપવાનો છું આટલું ક્લિયર ઓકે તો આપણે આગળ જઈએ જો સિલેબસ વાંચવાથી શું કામ આપણે ક્લાસ વન ટુનો સિલેબસ લીધો છે તો ડીવાયસઓ એસટીઆઈ પીઆઈ અને ક્લાસ વન ટુ હવે તો જુનિયર ક્લાસ સિનિયર ક્લાસની જે હમણાં નવી ગાઈડલાઇન્સ આવી છે કોમન એક્ઝામ માટેની તો એને વર્ણનાત્મક એક્ઝામ છે તો એમને પણ આ વસ્તુ જોવી જોઈએ તો આ જોશું ને તો ડીવાયસોનો ઓટોમેટિક બધા સિલેબસ ખબર પડવા મળશે પણ ડીવાયએસઓનો સિલેબસ જોશું તો આ નહીં ખબર પડે તો આપણે શું કર્યું છે મોટા પ્લેટફોર્મ ની વાત કરીએ એટલે નીચેના નાના નાના પ્લેટફોર્મ પ્રાથમિક પરીક્ષા પ્રાથમિક પરીક્ષામાં આપણે બે પેપર છે સામાન્ય અભ્યાસ વન સામાન્ય અભ્યાસ ટુ અને બે પેપરને ત્રણ ત્રણ કલાક આપવામાં આવે છે અને એક જ દિવસમાં બે પેપર ત્રણ કલાક બસો માર્ક એટલે કુલ અલગ અલગ પેપર તમારે ક્વોલિફાય નથી કરવાનું જે નવા છે એને ખાસ માટે પછી તમે જૂના તેમ કે ખબર છે કઈ નહીં થોડું પાંચ મિનિટ જે સાવ નવા વિદ્યાર્થી છે એમના માટે તો સામાન્ય અભ્યાસનું પેપર ત્રણ કલાક આવશે પછી ગેપ આવશે બે કલાકનો પછી એ જ દિવસે પાછું બીજું પેપર હશે ત્રણ કલાક સામાન્ય અભ્યાસ બે એ પણ બસો માર્ક તમારું મેરિટ બસોમાંથી એક પેપર આનું મેરિટ એમ નહીં આ ટોટલ માર્ક ચારસો માંથી કેટલા આવ્યા છે એના પરથી તમારું મેરિટ બનશે એટલું ક્લિયર અને યાદ રાખજો યુપીએસસીની એક્ઝામમાં મેથ્સ રીઝનિંગ એ ક્વોલિફાઈંગ માર્ક છે જે મેરિટમાં ગણાતા નથી પાસિંગ માર્ક માટે ખાલી ક્વોલિફાઈંગ માર્ક છે જ્યારે આમાં મેથ્સ અને રિઝનિંગ એ સામાન્ય અભ્યાસ એકમાં આપેલું છે હવે તમે જુઓ કે સામાન્ય અભ્યાસ એકમાં શું છે તો સામાન્ય અભ્યાસ એકમાં હિસ્ટ્રી કલ્ચર પોલિટી

કોઈક સબ્જેક્ટ ક્યારેક પૂછે ને ક્યારેક એક સબ્જેક્ટનું મેક્ઝિમમ પૂછી નાખે તો એમાં કેવું થાય કે કોઈ ચોક્કસ વિદ્યાર્થી વર્ગ કોઈ સબ્જેક્ટ મજબૂત હોય તો એ પાસ થતો કાં ફેલ થતો પણ જીપીએસસી એક્ટમાં ક્લિયર કટ છે કે સામાન્ય અભ્યાસમાં ધારો કે ચાર સબ્જેક્ટ મૂક્યા છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધ અને મેથ્સ અને રીઝનિંગ ગણિત અને તાર્કિક ક્ષમતા તો આ ચારેય સબ્જેક્ટના પચાસ પચાસ માર્ક હશે આટલું ક્લિયર પચાસ માર્ક ફિક્સ પછી એ ક્રમ એનો ફિક્સ નથી આગળ પણ આવી શકે પાછળ પણ આવી શકે ગમે ત્યાં પણ આ ચાર સબ્જેક્ટ ના પચાસ પચાસ માર્ક હશે સામાન્ય અભ્યાસ બે સામાન્ય અભ્યાસ બે જનરલી બધાને અઘરો લાગતો ટોપિક છે શું કામ અઘરો લાગતો ટોપિક છે તો એમાં ઇકોનોમી છે જીઓગ્રાફી છે બરોબર સાયન્સ એન્ડ ટેક છે અને કરંટ અફેર્સ છે આ બધાને એટલા માટે અઘરો લાગતો ટોપિક છે આ બીજું પેપર કારણ કે જીઓ જે છે ને જીઓ એનું કોઈ ચોક્કસ તમને બુક મળી જશે કે ભાઈ જીઓગ્રાફીની આ વસ્તુ મારે વાંચી લેવાની છે તો એનું તમને ક્લિયર કટ મળી જશે પણ જ્યારે ઇકોનોમી છે સાયન્સ એન્ડ ટેક છે કરંટ છે આ બધા ટોપિક એવા છે કે એની કોઈ ચોક્કસ બુક નથી કારણ કે તમે ધારો કે ઇકોનોમીમાં તમને કોઈ એમ કીધું કે ભાઈ આ ઓથરની બુક વાંચી નાખ પણ એ કયા તમે પેપર દેવાના છો ને એના પર આધાર રાખે કારણ કે ધારો કે રમેશ સિંઘ એ ઇકોનોમીમાં બેસ્ટમાં બેસ્ટ બુક છે પણ એ તમે વાંચી નાખો બરાબર અને એ તમે વાંચી છે બે હજાર ત્રેવીસમાં માં વાંચી નાખી હવે તમારી પ્રિલિમ એક્ઝામ ધારો કે બે હજાર ચોવીસમાં માં આવી છે તો આ બુક ગમે તેટલી સ્ટાન્ડર્ડ હોય કન્સેપ્ટ તમારા ક્લિયર કરાવી શકે પણ સ્ટેટિસ્ટિક પોર્શન જે એક્ઝામમાં પૂછવાનો છે એ ક્લિયર કરાવશે નહીં તો બીજા પેપરમાં થોડી મારી સલાહ માનવાની કોશિશ કરજો જે આપણે આગળ જતા એને એના પર ફોકસ કરીએ છીએ તો એના પર આપણે ધ્યાનમાં લેશું એટલું ક્લિયર તો આ પેપર શું કામ અઘરું લાગે છે સાયન્સ એન્ડ ટેક એ પણ કરંટ બેઝ ટોપિક છે ઇકોનોમી કરંટ બેઝ ટોપિક છે અને કરંટ પોતે ટોપિક છે એ પણ કરંટ બેઝ શબ્દ જ છે કરંટ બેઝ ક્લિયર અને જીઓગ્રાફી એટલું ક્લિયર તો ખાસ યાદ રાખજો આ દરેક સબ્જેક્ટના પચાસ પચાસ માર્ક છે અને ટોટલ થશે માર્ક ચાલો હવે આપણે આગળ જઈએ ઓકે મેન્સની એક્ઝામ માટે આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ અત્યારમાં આપણે પ્રિલિમ ઉપર ફોકસ કરીએ છીએ પણ એટલું યાદ રાખજો મેન્સમાં આવા છ સબ્જેક્ટ આવશે ગુજરાતી અંગ્રેજી નિબંધ સામાન્ય અભ્યાસ સામાન્ય અભ્યાસ બે સામાન્ય અભ્યાસ ત્રણ તમને આમાં એટલું સરસ આપણે માહિતી વાળું વિડીયો બનાવીશું કે તમને એક એક સબ્જેક્ટનો ભલે આવડે આવડે હું તમારી મહેનત ઉપર છોડું છું પણ તમને એટલો તો ખ્યાલ આવી જશે સાહેબ આટલા સબ્જેક્ટમાં એટલું જ કરાય બીજું કાંઈ ના કરાય આટલું ક્લિયર પછી તમારે જેટલું કરવું એટલી છૂટ છે પણ આપણે એના માટે અલગથી સબ્જેક્ટ આપણે બનાવવાના છે વિડીયો બરાબર તો આગળ આપણે જઈએ ચાલો જો પહેલો ટોપિક

કે ભાઈ દેશમાં રાજ્યોનું પુનર્ગઠન તો સરદાર વલ્લભભાઈ પટેલનું શું કહેવાય તમારે અહીંયા યોગદાન આવશે કે કેવી રીતના ભારતને ને બધા રાજ્યના પુનર્ગઠન કેવી રીતના કર્યા એમાં મહાગુજરાત ચળવળ છે આ બધા પોઈન્ટ તો આપણે પહેલા જોઈએ ફટાફટ કે એમાં આપણે શું શું કરવાનું છે જો આની પહેલાં બુકના નામ લખી દઉં છું બુકના નામમાં નોલેજ એકેડમીની બુક આવે છે નોલેજ એકેડમીની બુક આવે છે ગુજરાતી ભાષામાં તમારે લગભગ જીપીએસસીના કોઈ પણ પેપરમાં હિસ્ટ્રી જો તમે નોલેજ એકેડમીની બુક આપે મારે આની સાથે કોઈ ટાઈપ નથી પણ જે સત્ય છે એ હું કહીશ નોલેજ એકેડમીની બુક આવે છે હિસ્ટ્રીની એકદમ પીડીએફ ફોર્મમાં આપણે શું કહેવાય કલર પ્રિન્ટેડ એને એકદમ ઝેરોક્સ જેવી અને એ બુકમાંથી તમારે ડિવાઇસો લઈ લો એસટીઆઈ લઈ લો પીઆઈ લી લો કોઈ પણ એક્ઝામ લઈ લો તમારે નોલેજ એકેડમીની તમારે હિસ્ટ્રીની બુક હોય એટલે ગુજરાત અને ભારતની હિસ્ટ્રીની ચિંતા નથી પણ એ પ્રિલિમ લેવલે પણ મેઇન્સ લેવલે થોડું ઇંગ્લિશમાં મટીરિયલ વાંચવાની કોશિશ કરજો કારણ કે મારું અંગત માનવું છે કે ટ્રાન્સલેશન એ ટ્રાન્સલેશન જ કહેવાય કન્સેપ્ટ એ કન્સેપ્ટ જ કહેવાય તો મોટાભાગનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરવામાં આવે તો ત્યારે ક્યારેક અર્થનો અનર્થ કરી દેતા હોય છે તો થોડું ઇંગ્લિશમાં વાંચવાનું રાખજો અને એમાં ક્લાસ વન ટુના વિદ્યાર્થી તો ખાસ કારણ કે લાસ્ટ ટાઈમ જે જીપીએસસી ગઈ એમાં દોઢસો માર્કનું ઇંગ્લિશનું પેપર છે મોટા ભાગના અધિકારીનું સિલેક્શન ઇંગ્લિશના દોઢસો માર્કના પેપરથી થયેલું છે એમાં મને જરાય ખચકાટ અનુભવાશે નહીં અને આ વાત સત્ય છે અને સ્વીકારવી જ પડશે તો ઇંગ્લિશનું મહત્વ બહુ છે ક્લાસ વન ટુમાં ક્લિયર તો ઇંગ્લિશ તમારું મજબૂત પણ થશે અને ટુ અને સેન્ટ્રલ લેવલની જે પ્રકાશનો છે એના કન્સેપ્ટ પણ તમારા જોરદાર મજબૂત થશે તો ખાસ યાદ રાખજો ખાલી તમને ડર ત્યાં જ છે હું તમને કહું છું મારું ઇંગ્લિશ એટલું નબળું છે છતાં પણ હું ઇંગ્લિશના પ્રકાશનની બુકમાંથી જેટલું સમજી શકું છું એટલું હું ભાષાંતર કરેલા પ્રકાશનમાંથી સમજી શકતો નથી એક વખત એક વખત ભરોસો કરીને તમે ઇંગ્લિશની બુકો વસાવજો આપણે મોંઘી ક્લાસીસની ફીઓ ન ભરતા હોય અથવા તો તમે પૈસાદાર હોય અથવા તો તમે ગરીબ હોય ને તમારી પાસે ફી નથી ક્લાસીસ કરવાની તો થોડા પૈસા કાઢીને ગુજરાતીની ઇંગ્લિશ બે વસ્તુનું

કે મને ભલે ઇંગ્લિશ નબળું હોય તોય હું વાંચીને એને સમજી શકું છું બે મહિના અઘરું લાગશે ત્રણ મહિના અઘરું લાગશે પણ ચોથા મહિનાથી તમને હું વિશ્વાસ સાથે કહું છું કે તમારું ઇંગ્લિશ જે દોઢસો માર્કનું લખવાનું છે ને એ સબ્જેક્ટ તમારો મજબૂત થતો જશે કારણ કે વોકેપ્સ તમારી સારી થતી જશે તમને એમ થાય સાહેબ મારે એ તમારી સલાહ નથી માનવી તો હું એમ કહું છું ખાલી નજર મારવા માટે પણ આ બુક તમે વસાવજો ક્લિયર આ પ્રકાશન છે ને મેગ્રો હિલ મેગ્રોહિલ પ્રકાશન છે લક્ષ્મીકાંત એ ઓથરનું નામ છે મેગ્રોહિલ પ્રકાશન છે આ મેગ્રોહિલ પ્રકાશનની જેટલી પણ બુકો આવે છે ને એ યુપીએસસી લેવલે બહુ જ પ્રખ્યાત છે અને બહુ બધા એનું વાંચન કરે છે જેમ કે નીતિન સિંઘાનિયા હોય પછી એ સાંસ્કૃતિક વારસા માટે પછી લક્ષ્મીકાંત માટે મેગ્રોહિલ બંધારણ માટે લક્ષ્મીકાંત છે એવી જ રીતના એવી જ રીતના હિસ્ટ્રીમાં એની પૂનમ દલાલ મેડમ છે એની બુક આવે છે અને એક આ પૂનમ દલાલની જે બુક છે ને એમાં પ્રાચીન ઇતિહાસ થઈ જશે અને મધ્યકાલીન ઇતિહાસ થઈ જશે પૂનમ દલાલ કરીને મેડમ છે જે લક્ષ્મીકાંત ઓથર છે એમ હિસ્ટ્રી ભારતની અને મેડિવલ હિસ્ટ્રી ભારતની તમારે જોરદાર થઈ જશે અને તમને એનું ઇંગ્લિશ વાંચતા તમને અઘરું લાગે તો મને જણાવજો બહુ સરળ લેંગ્વેજમાં લખીશ હા તમને હિન્દી યોગ્ય લાગે તો હિન્દીમાં વાંચજો પણ થોડું ગુજરાતીથી પણ અપ કરવાની તૈયારી કરો ક્લાસ વન ટુની તૈયારી કરો છો ડેપ્યુટી કલેક્ટર ડીવાય માટે બરાબર તો થોડું એના પર પ્રયત્ન કરજો આટલું ક્લિયર તો મેં મેં શું વાંચ્યું હિસ્ટ્રી માટે તો નોલેજ ની જે બુક છે એ મેં હિસ્ટ્રી માટે વાંચી અને મેગ્રોહિલ પ્રકાશનની પૂનમ દલાલ અને મોડન હિસ્ટ્રી માટે મને ઓથર કદાચ આમ તેમ થતું હશે પણ રશ્મિ બંસલ કરીને ઓથર છે બ્લેક કલરનું પુઠ્ઠું હશે અને બહુ સરસ આપેલું છે ઇંગ્લિશમાં તો મેં આટલી વસ્તુ વાંચેલી છે ચાલો આપણે આના પર આવીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ કોઈ દિવસ કોઈ દિવસ આ ટોપિક છોડવો જોઈએ નહીં એમાં શું શું વાંચાય તો એમાં ઘણું બધું વાંચવાનું આવે તમે એના પર ફોકસ કરજો ક્યાંથી એક એક સેન્ટેન્સમાં બોલી જાઉં છું કે ક્યાંથી કઈ નદીના કિનારે આવી છે કઈ સંસ્કૃતિ કઈ વસ્તુ મળી છે બંદરો ક્યાં છે એના રસ્તા કેવાય એની ઈટો કેવી એની નગર નગર યોજના કેવી લિપિ યોજના કેવી એ જૈનિઝમ બોધિઝમ તમારે ખાસ વાંચવાનું છે કારણ કે પચાસ માર્કના હિસ્ટ્રીમાં એકથી થી બે સવાલ અથવા તો બે થી ત્રણ સવાલ તમને જેનીઝમ ના દેખાશે તો એમાં બૌદ્ધ સંગીનીઓ આવે પછી મહાવીર સ્વામીનો એને કયા સિદ્ધાંતો આપ્યા પછી કયા વ્રત આપ્યા વોટ એવર એ તમારે જેનિઝમ અને બૌદ્ધિઝમમાં કરવાનું છે ભારત પર વિદેશી આક્રમણો જે છે વિદેશી આક્રમણો એના પર તમારે થોડું નજર મારી લેવાની બહુ એટલું બધું પ્રિલિમના આસ્પેક્ટમાં નથી નાગ વંશ આવશે ને એવું બધું આવશે પણ આ જ બે નામ કેમ મોટા અક્ષર આપ્યા છે તો આ વસ્તુ તમારે વાંચવી જ જોઈએ મોર્ય અને ગુપ્ત બરાબર પછી દક્ષિણ ભારતીય રાજાઓ આ સવાલ પૂછાય ને પ્રિલિમમાં ત્યારે બધાને બહુ અઘરા લાગે નાખો એટલે તમારે દક્ષિણ ભારતીય રાજવંશના સવાલ ત્રણ થી ચાર પૂછાય છે આખા ગામને અઘરા લાગે છે લગભગ તમને અઘરા લાગશે નહીં બાકી કનિષ્ક ને હર્ષ વાંચી લેવાનું દિલ્હી સલ્તનત વિજયનગર સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય તો દિલ્હી સલ્તનત વિજયનગર સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્યમાંથી માત્ર ને માત્ર તમારો બેસ્ટ ફોકસ વિજયનગર સામ્રાજ્યમાં હોવું જોઈએ એનો સવાલ મેઇન્સમાં પણ પૂછાય છે પ્રિલિમ્સમાં પણ પૂછાય છે તો આના પર ફોકસ ખાસ કરવો અને ખાસ અહીંયા યાદ રાખજો સિલેબસ વાંચવાથી તમને એમ ખબર પડશે કે ડીવાય એસઓ એસટીઆઈ પીઆઈની પ્રિલિમ એક્ઝામનો જે સિલેબસ જોશો ને એમાં દિલ્હી સલ્તનત અને મુગલ સામ્રાજ્યની હોય તો સિલેબસ વાંચતા જે વ્યક્તિ એમ નક્કી કર્યું હોય કે અમારે ક્લાસ વન ટુની તૈયારી જ નથી કરવી અમારે સાહેબ ડિવાઇસો જ થવું છે તો સિલેબસ વાંચો તો ખબર પડે કે આ વાંચવાનું જ નથી કારણ કે સિલેબસમાં આપ્યું જ નથી તો એવો ધ્યાન લોજો ભક્તિ આંદોલન અને સુફીવાદ સુફીવાદ વાત એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી ભક્તિ આંદોલન તમારે ખાસ વાંચવાનું કારણ કે એના સવાલો હોય છે અલવાર નઈનાર ને એ બધી જ વસ્તુ શંકરાચાર્યવાદ ને અદ્વૈતવાદ ને આવી બધી જ વસ્તુ પર તમારે ફોકસ કરવાનો છે એટલું ક્લિયર ગુજરાતના મુખ્ય રાજ્યવંશ બરાબર હવે મુખ્ય રાજવંશો આપ્યા છે તો ગુજરાતના મુખ્ય રાજવંશો બધાને ખબર પડે કે સોલંકી કાળ હોય પછી વાઘેલા કાળ હોય ચાવડા વંશ હોય બરાબર પછી મુસ્લિમ શાસકોનો જે ભાગ આવે છે ત્યારે ગુજરાત ગુલામીમાં જાય છે એટલે એના પર એટલો બધો ફોકસ કરવો નહીં એના એના સ્થાપત્ય કોઈ ફેમસ હોય તો એના પર નજર મારી લેવાની આટલું ક્લિયર ગુજરાત આજે આ અલગથી ટોપિક આપ્યો છે તો એમાં એટલું બધું કાંઈ ઇમ્પોર્ટન્સ છે નહીં પૂછાતું નથી મોહમ્મદ બેગડા અને બહાદુર શાહ વિશે થોડા ચાર પાંચ સેન્ટેન્સો તમારા દિમાગમાં રાખવાના કદાચ મરાઠાઓનું શાસન દરમિયાન ગુજરાત આના ઉપર ખાસ ફોકસ રાખવાનું આના પર એક બે સવાલ તમારે ગણી લેવાના અને આ સવાલ તો તમારે મેઇન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વડોદરામાં ગાયકવાડનું શાસન અને વોકર કરા તો એ મેઇન્સ માટે પણ તમારે ધ્યાનમાં લેવાનો છે યુરોપિયન વેપારી કંપની અને આ જે ટોપિક છે એમાં હૈદરાબાદના વિશેષમાં બંગાળ મૈસૂર મરાઠા ભલે લખ્યું છે એટલું પણ એટલું બધું ફોકસ કરતા નથી પણ જે ગવર્નરોનું જે પણ આવશે ને એના માટે અલગથી ટોપિક આપવો હોય કે ના આપવો હોય તો ગવર્નરનો જે રોલ હોય ને એ તમારે બેથી ત્રણ પેજ જે તે બુકમાં આપેલા હોય છે એના પર નજર મારી લેવાની કે કોઈ પણ ગવર્નર હોય કોઈપણ વાઇસરોય હોય તો એને ભારતમાં શું લાવવું ધારો કે મેકોલ હોય તો તમે કોઈ શિક્ષણ વ્યવસ્થા ઉપર તમે વાત કરી શકો તો એવી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની અને આવું જે અમારું ટેલિગ્રામ ચેનલ હોય છે એમાં અવારનવાર હું પીડીએફ મૂકતો હોઉં પણ ખાસ યાદ રાખજો ક્લાસ વન ટુના વિદ્યાર્થીઓ એની પીડીએફ તમારે ઇંગ્લિશમાં જ આશા રાખવાની છે કારણ કે હું પોતે એવું માનું છું કે સારામાં સારું મટીરિયલ ઇંગ્લિશ અને હિન્દીમાં જ અવેલેબલ છે કારણ કે જનરલી ક્લાસ વન ટુમાં સક્સેસ થવાળી વિદ્યાર્થી મેજોરિટી કેવો છે જે યુપીએસસીના બે ત્રણ એટેમ્પ આપીને આવ્યા હોય એમાં નિષ્ફળ્યા હોય અને પછી જીપીએસસીમાં આવે ને પહેલાં એટેમ્પ એ ક્લિયર કરી નીકળી જતા હોય છે તો એની સાથે તમારે મેચ કરવાનું છે તો થોડું વાંચવાનું એ પ્રકારનું રાખજો બરાબર ટ્રાન્સલેશન કરવાનો અમે પ્રયત્ન કરશું પણ બધી વસ્તુનું પોસિબલ નથી કારણ કે હું જ પોતે એમ કહેતો હોય કે ટ્રાન્સલેશનવાળા મટિરિયલ કરતા ઓરિજિનલ મટિરિયલવાળા કારણ કે જનરલી તમે શું કહેશો કે આ પ્રકાશન સાહેબ આ બુકનું ટ્રાન્સલેશન કર્યું છે તો જો તમને એટલું અન્ડરસ્ટેન્ડ હોય કે કોઈ કોઈ બુકનું ટ્રાન્સલેશન કરે છે તો એનો મતલબ કે એ બુકમાં એ કેટલી વસ્તુ આપી હશે ત્યારે જ કોઈ પ્રકાશન એનું બેક ટુ ટ્રાન્સલેશન કરવાની કોશિશ કરે તો એક વખત એક વખત જો સલાહ માનતા હોય અને ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં શીખવાનું પણ શું કામ ફાયદો છે દોઢસો માર્કનું ઇંગ્લિશ છે અને વિશ્વાસ ન આવતું હોય તો લાસ્ટ ટાઈમ જે સિલેક્ટ થયેલા હોય એના ઇંગ્લિશના માર્ક ચેક કરી લોજો ઓકે ગવર્નર જનરલના વાઇસ રોય આના પર તમારે ખાસ ફોકસ કરવાનું છે બે માર્ક આવવાની પૂરેપૂરી સંભાવના છે તો દરેક ગવર્નરનો રોલ તમારે જો કરજન હોય તો બંગાળના ભાગલા હોય તો એની મિકેનિઝમ ખબર હોવી જોઈએ ડેલઆઉસી છે બરાબર તો ડેલાઉસી ઘણું નુકસાન કર્યું પણ અમુક પોલિસી એવી પણ હોય કે રેલવે હોય કે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું તો એ કંઈક ફાયદો પણ હોય તો આવી બાબતો પર ધ્યાનમાં લેવાનું અઢારસો ને સત્તાવનનો વિપ્લવ તમારી પાસે તમારા પોતાના ત્રણથી ચાર પેજમાં કન્વર્ટ કરેલી મેટર હોવી જોઈએ કારણ કે અઢારસો સત્તાવનનો વિપ્લવ તમને પ્રિલિમમાં પણ દેખાશે અને મેન્સમાં પણ દસ માર્કમાં તમને લખાણમાં દેખાશે અને જે વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય સાહેબ નોટ બનાવીને જો નોટ નહીં બનાવવાની શોર્ટ નોટ બનાવવાની બરાબર નોટ તો તમે જે બધી મટીરિયલો છે નોટ જ કહેવાય શોર્ટ નોટ બનાવતા હોય તો જ મહેનત કરવાની બાકી કરવાની નહીં કારણ કે મેં પણ ઘણી મહેનત ઊંધી રીતના કરેલી છે એટલા માટે હું લાયક છું કે તમને સમજાવી શકું ક્લિયર તો શોર્ટ નોટ કરવાની નોટ નહીં તો તમે ધારો કે સત્તાવન ચાર પાંચ પેજમાં આપ્યો હોય પણ એ બધું ઇમ્પોર્ટન્ટ નથી એમાંથી તમે એક શોર્ટ નોટ બનાવી દો ધારો કે આ કન્ટેન્ટ કોઈ બુકમાંથી તમે સાત પેજનું વાંચતા હો સાત પેજનું વાંચતા હો સાત પેજનું વાંચતા હોય તો તમારે આને દોટ થી બે પેજમાં કન્વર્ટ કરી દેવાનું તો સમજી લેવાનું કે તમે સિવિલ સર્વિસીસમાં તમારા ટાર્ગેટ સુધી પહોંચવાની નજીક પહોંચી ગયા છો કારણ કે આ ટોપિક એવી રીતના સરસ કરવાનો મેઇન્સ માય દસ માર્ક હોઈ શકે ઓકે ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક સુધારણા આંદોલન તો આની પહેલા મેં ભક્તિ આંદોલનની જ્યારે વાત કરી તો ત્યારે પણ મેં તમને જે કીધું એ પ્રમાણે ભલે એ સદી અલગ અલગ હોય પણ આ બધાને કનેક્ટેડ રાખવાનું ભક્તિ આંદોલન પણ કરવાનું છે ધાર્મિક સુધારના આંદોલન પણ કરવાનું છે અને સામાજિક સુધારણા આંદોલન પણ કરવાના છે એમાં તમે શંકરાચાર્ય છે બરાબર પછી શું કહેવાય એવા જે પણ રામાનુજાચાર્ય છે એ બધાના જે દ્વૈતવાદ અદ્વૈતવાદ એવા બધા જે સિદ્ધાંતો આપ્યા હોય એને તમારે સામાજિક સુધારણા આંદોલન ધાર્મિક સુધારણા આંદોલન અને એ બધામાં લેવાનું અને ધાર્મિક સામાજિક સુધારણા આંદોલનમાં તમારે આ વસ્તુ પણ લેવાની છે જે ભક્તિ આંદોલન સિવાયની વાત કરું છું બરાબર દ્વૈતવાદ અદ્વૈતવાદ સિવાય તો એમાં આપણે રામાનુજાચાર્ય છે બરાબર પછી આપણે બ્રહ્મો સમાજ છે પછી સ્વામી દયાનંદ સરસ્વતી છે આ બધા વિષયનો ખ્યાલ આપણે એમાં લેવો જોઈએ તો આના પર પણ ખાસ તમારે ધ્યાન આપવાનું છે ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન એમાં છૂઆછૂત છે પછી શિક્ષણ છે સ્ત્રી કેળવણી છે એ બધા ઉપર શું શું કોઈ વ્યક્તિએ બ સુધારાવાદાવાદી કોઈ પણ વસ્તુ કરી છે તો એને ધ્યાનમાં લઈ લેવાનું ઓકે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ અને ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ બરાબર તો આના બાબતે તમારે જે પણ ધારો કે કોઈ સાન ફ્રાન્સિસ્કો ગયા હોય કોઈ પેરિસ ગયા હોય બરાબર કોઈ ધારો કે મેડમ જે ભીખાજી કામા જે છે તો એવા બધા જે પણ વ્યક્તિઓ ભારતીય થઈને બહારથી કોઈ ક્રાંતિકારી ઇવેન્ટ કરેલી હોય તો એને તમારે આ પોઈન્ટમાં લેવાનું છે ને આ પોઈન્ટ એટલા માટે તમારે હેન્ડ રિટર્ન નોટ પણ બનાવવાની છે કારણ કે પ્રિલિમ પ્લસ મેઇન્સ આ બંનેમાં આનો ઉલ્લેખ હશે એટલું ક્લિયર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાંઓ એટલે જેમ આપણે ગોંડલ સ્ટેટની વાત કરતા હોય ભગવતસિંહજી મહારાજે શું કર્યું શું ના કર્યું તો આવી બધી બાબતો તમારે આમાં લેવાની છે એટલે શું ખબર છે ધારો કે વડોદરામાં કોઈ ગાયકવાડ શાસન ચાલતું હોય તો એણે કોઈ સુધારાવાદી પગલાં લીધા હોય પછી ગોંડલમાં જેમ કે આપણે ભગવતસિંહજી મહારાજને યાદ કરીએ છીએ તો એવા કોઈ સુધારાવાદી પગલાં લેવાના હોય તો એને ખાસ કરવાનો કરવાનું આ પોઈન્ટ એવો છે કે આમાંથી કોઈ પણ સવાલ પૂછે ને એટલે મોટાભાગના ગુજરાતના વિદ્યાર્થીને થોડી તકલીફ પડતી હોય છે તો આમાં તમે યાદ રાખજો યુનિવર્સિટી ગ્રંથ બોર્ડની બુક આવે છે આ પોઈન્ટ કવર કરે એવી રીતના અથવા તો એક સાદી પીડીએફ પણ માર્કેટમાં ફરે છે તો એના પર પણ બહુ સરસ આપવામાં આવ્યું છે તો એના પર પણ ધ્યાન લોજો આટલું ક્લિયર તો ઓકે આના પર મહાત્મા ગાંધી અને તેમના વિચાર હવે તમે જોઈ લોજો આ બધી વસ્તુ કેવી છે ખબર છે મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકર તો તો આના પર તમારે કોઈ બુક વાંચતા હોય ઠીક બાકી તમે ખાલી મહાત્મા ગાંધી અને એની પાછળ યુપીએસસી લખી નાખો ડોક્ટર સાહેબ આંબેડકર અને એની પાછળ યુપીએસસી લખી નાખો એટલે તમને સારામાં સારા ક્લાસીસની આ જે તે વ્યક્તિ વિશેષ ઉપર દસ દસ બાર બાર અથવા તો છ સાત પેજ ભરેલી પીડીએફ ની નોટ મળી જાય તો એને ખાસ તમારે ડાઉનલોડ કરી લેવી જોઈએ અને તમે મહાત્મા ગાંધી પાછળ યુપીએસસી શું કામ લખવાનું કહું છું યુપીએસસી નહીં લખો તો ગમે તે પીડીએફ આવશે જે કામની હોય ને ન પણ હોય પણ મહાત્મા ગાંધી પાછળ યુપીએસસી લખી નાખો એટલે દ્રષ્ટિ આઈ છે વિઝન આઈએસ છે બરાબર તો આવા બધાની પીડીએફ ખુલશે તો આવું આ બધું જે અલગ અલગ લખેલું છે ને આ બધી જ વસ્તુ એમાં આવી જશે પણ તમે એ વસ્તુમાં જે ગુજરાતના ખેડા બોરસદ બારડોલી ધરાસના ધોલેરા રાજકોટની જે વાત છે ને એ તમને નોલેજ એકેડેમીની બુકમાં સારામાં સારું મળી જશે એટલે મહાત્મા ગાંધી ખાસ કરવાના કારણ કે પ્રિલિમ પ્લસ મેન્સ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે બાબા સાહેબ આંબેડકર પણ પ્રિલિમ પ્લસ મેન્સ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે તો બેને પહેલાં તો નામ લખીને પાછળ યુપીએસસી લખીને સાતથી આઠ પેજની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની આઝાદી પછીનું ભારત અને દેશમાં રાજ્યોનું પુનર્ગઠન અને મહાગુજરાત ચળવળ તો મહાગુજરાત ચળવળ એ નોલેજ ડેમીમાં સારામાં સારું છે અને દેશમાં રાજ્યોનું પુનર્ગઠન માટે યુનિવર્સિટીની મસ્ત બુક છે યુનિવર્સિટી ગ્રંથ બુક તો ખાસ વસાઈ વસાઈ લેવાની લેવાની અને આ જ કારણ કે તમને માર્ક બાકી બીજી કોઈ બુકમાં આનું સરસ ઉલ્લેખ નહીં મળે તમને ક્લિયર એક્સ વાય જેડ કોઈ પણ પ્રાઇવેટ પ્રકાશન આના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જ વસાઈ લેવાની દેશમાં રાજ્યોનું પુનર્ગઠન ઓકે હિસ્ટ્રી આપણે કમ્પ્લીટ જોયું કે શું શું વાંચવાનું છે અને કઈ બુક બરાબર સાંસ્કૃતિક વારસોમાં ત્રણ બુક જોરદાર છે એક છે આ ઓથરનું નામ છે પણ બુક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને બીજી છે અને એટલું યાદ રાખજો કે આ બેની બુક કોપી પેસ્ટ જેવી જ છે બેમાં મોસ્ટ ઓફ કોમન છે એટલે એમાં તમારે બહુ આમ તેમ થશે નહીં અને યાદ રાખજો ગુજરાત સરકારની બુકો પણ આવે છે જેની પીડીએફ કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામનું જે મટિરિયલ લાગતા હોય ને ત્યાં ગુજરાત સરકારની એક આદિવાસી સંસ્કૃતિની સ્પેશિયલ બુક લેટ આવે છે ઝેરોક્ષમાં હોય છે જે કોમ્પિટેટિવ એક્ઝામની બુક રાખતા હોય ને એને એમ કહેવાનું કે ગુજરાત સરકારની આદિવાસી સંસ્કૃતિ માટેની એક પીડીએફ છે એ ક્યાં છે સ્પેશિયલી ગાંધીનગરમાં જે પણ કોમ્પિટેવ એક્ઝામના મટિરિયલ લાગતા હશે ત્યાં હશે જ એ તો તમારે લઈ જ લેવાની તો તમને યાદ રાખજો આ ટોપિક એવો છે કે બધાને પ્રિલિમ્સ અને મેઇન્સ બેમાં અગ્રો લાગે છે એટલે જો સેદાણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે જોરાવસી બેમાંથી એક કરવી બે કરવાની જરૂર નથી પણ જો કરવી હોય તો સેદાણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે ને એ કરી લેવાની અને ઉપરાંત ગુજરાત સરકારની આદિવાસી સંસ્કૃતિ માટેની એક પેમ્પલેટ આવે છે પીડીએફ એ તમારે કોઈ પણ બુક સ્ટોરમાંથી તમારે મેળવી લેવાની પછી ભારત માટે જે છે ભારત માટે એના માટે નીતિન સિંઘાનિયાની બુક આવે છે અને એ પણ લગભગ મેગ્રોહિલ પ્રકાશન જ છે મેગ્રોહિલ પ્રકાશન જ છે બરોબર એમાં બધું નથી કરવાનું પણ આ રેફરન્સ બુક વસાઈ લેવાની કારણ કે કોઈ વ્યક્તિ આ વ્યક્તિનું નામ ન જાણતો હોય એવું બને નહીં કારણ કે લક્ષ્મીકાંત જેમ બંધારણમાં એમ ભારતના કલ્ચર માટે નીતિન સિંઘાનિયા છે જનરલી આની ટ્રાન્સલેટેડ બુકો આપણા ગુજરાતમાં ઘણી છે જો તમને એમ થાતી હોય કે તારી મારે સલાહ ઇંગ્લિશની નથી માનવી તો કંઈ વાંધો નહીં તમને જેમાં ટ્રાન્સલેશનની બૂક મળતી હોય એ લોજો પણ જો તમે સલાહ માનતા હો તો નીતિન સિંઘાનિયાની બુક તમે સાંસ્કૃતિક વારસા માટે લેવાની છે અને આની જો ખાસ યાદ રાખજો તમારી પાસે સિલેબસ ગુજરાત સરકાર બે આપે છે આ ટોપિક તમારે તૈયાર કરવો હોય ને તો આ ટોપિક ગુજરાતીમાંથી નહીં કરતા આજ ગુજરાત સરકારનો ઇંગ્લિશ સિલેબસ ડાઉનલોડ કરજો અને એમાં જે સાંસ્કૃતિક વારસાનો ટોપિક હોય એમાં આ પોઈન્ટના નામ તમારે નીતિન સિંઘાનિયામાંથી કરી લેવાની છે કારણ કે નીતિન સિંઘાની ધારો કે ત્રણસો પેજ હોય ને તો ત્રણસો પેજ નથી કરવાની ખાલી એમાંથી પચાસ થી સો પેજ જ કરવાના છે ક્લિયર તો આખી બુક નથી કરવાની એટલે આમાં તમને નહીં મજા આવે સાહિત્ય શિલ્પ એટલે તમારે શું કરવાનું ઇંગ્લિશ સિલેબસમાં આ પહેલો ટોપિક જે છે બીજો ટોપિક છે ત્રીજો ટોપિક છે એ તમારે નીતિન સિંઘાની ઇન્ડેક્સ વાંચી લેવાની બેઠે બેઠું મળી જશે ક્લિયર હવે જો ગુજરાતી રંગભૂમિ નાટકો નાટ્ય મંડળી બરાબર આદિવાસી જનજીવન માટે મેં તમને કીધું કે સેદાણીમાં આપ્યું હશે પણ એનાથી પૂરું નહીં થાય સરકારની તમારે આદિવાસી પીડીએફ તમારે જે છે એ લઈ લેવાની છે બરાબર હવે ગુજરાતી રંગભૂમિ નાટકો ગીતો નાટ્ય મંડળીઓ એ જુદી જુદી બુકોમાં થોડું થોડું આપેલું હોય છે પણ આને તમારે ઇંગ્લિશમાં જોવાનું આ આ પોઈન્ટ તમારે સાત નંબરનો છે એને ઇંગ્લિશમાં જોવાનું અને એ તમારે વિકિપીડિયા સર્ચ કરવાનું નાટ્ય મંડળી ગીતો નાટકો ગુજરાતી રંગભૂમિ આવું તમે ટાઈપ કરશો તો ગૂગલમાં કાંઈ નહીં મળે પણ આ જ સિલેબસ સાતમા નંબરનો છે ઇંગ્લિશમાં સર્ચ કરવાનો અને વિકિપીડિયામાંથી તમારે જોઈ લેવાનું એટલે તમને આમાંથી પ્રિલિમના સ્ટેટિસ્ટિક પોર્શન્સ બધા નીકળી જશે ક્લિયર ઓકે બાકી સુરેશ પરમાર સાહેબ જે છે ગુજરાતીના સર તો એની પણ બુકો આવે છે તો એમાં પણ તમને આનો થોડો ઘણો ઉલ્લેખો પ્રાપ્ત થશે ગીતોનો એક્સ વાય ઝેડ આગળ ઓકે આ બધા જ વસ્તુ એમાં મળી જશે તીર્થ સ્થળો અને પર્યટનો એટલા બધા જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાતા નથી પણ તમારે કરવા હોય તો મારી ના નથી પણ બહુ ઇમ્પોર્ટન્સ આને આપવાની જરૂર નથી ઓકે બીજો ટોપિક જીએસ વનમાં ક્લિયર કરી દીધા ત્રીજો પોર્શન ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો ખાસ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય સંબંધો કોને એટલે કરંટ અફેર્સ આવી ગયું કરંટ અફેર્સ એટલે ખાસ યાદ રાખજો હું બધાથી થોડું અલગ પડીશ બધા એમ કહેતા હોય કે કરંટ અફેર્સ તમારે છેલ્લા છ મહિનાનું કરી લેવાનું છેલ્લા સાત મહિનાનું કરી લેવાનું હું એમ કહું છું કે દિવસમાં એકથી દોઢ કલાક તમારે કરંટ અફેર્સને આપવું જોઈએ આપવું જોઈએ ને આપવું જોઈએ કેમ તમે એક્ઝામની કોઈ ડેટ હોય ને એના આગળ તમે છ મહિનાનું કરંટ અફેર્સ કરવા જાઓ તો એ તમે કરંટ અફેર્સ કરો છો કે સબ્જેક્ટ કરો છો સબ્જેક્ટ કરો છો કરંટ અફેર્સ નથી કરતા કરંટ અફેર્સ એને કહેવાય કે દિવસનું તમે ડેલી વાંચો તો એને જ ઘટના તમને ટીવીમાં દેખાશે એને જ ઘટના પેપરમાં દેખાશે એને જ ઘટના કોઈ આજુબાજુમાં ચર્ચા કરતા હશે એટલે તમારા મગજમાં એ વસ્તુ ઘૂસી જશે અને હું એટલું કહું છું કદાચ મારો વિરોધ કરવો હોય તો પણ તમને છૂટ છે હું એમ કહું છું કે જો તમે સિવિલ સર્વિસીસમાંથી કરંટ કાઢી નાખો ને તો તમારે અધિકારી બનવાની સંભાવના બહુ ઓછી છે કારણ કે પ્રિલિમમાંય કરંટ એટલું છે મેન્સ મેન્સ માય તમારે કરંટ ઓકે મને કહો પોલિટીનો કોઈ સવાલ હું લખું છું અને બે પેજમાં તમને સવાલનો જવાબ લખવાનું કીધું છે અને કોઈ ટોપિક એવો છે કે એ કરન્ટમાં આવ્યો છે ધારો કે સંસદની એમ લખું કે સંસદીય સભ્યોને ડિસ્ક કેમ કરવા છે તો તમે બંધારણ વાંચી લીધું એટલે તમે કીધું કે ભાઈ ડિસકોલિફિકેશન માટેની એટલી એટલી જોગવાઈઓ છે પછી ધારો કે રાહુલ ગાંધી ઉપર કોઈ કેસ ચાલ્યો કે કોઈ પણ મોટા પોલિટિશિયન ઉપર કેસ ચાલ્યો તો છેલ્લે તમે નોંધ કરીને એમ લખો કે વર્તમાન સમયમાં આના લીધે ચર્ચામાં છે એટલે સમજી લેવાનું કે પાંચ હજાર પેપરમાં તમારું પેપર સૌથી અલગ હશે તો કરંટને ખાસ વાંચવાનું છે આંતરરાષ્ટ્રીય સંબંધોથી લઈને બધી જ બાબતે ઓકે ભારતીય બંધારણનો ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતા આમુખ મૂળભૂત અધિકાર ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો તો એટલું યાદ રાખજો કે પેલો ટોપિક કર લોને ને હું હજુ નીચે જાતો જ નથી પેલો ટોપિક કરી નાખું એટલે બંધારણમાં તમારે પચાસ માર્કના સવાલમાંથી તમારે

બંધારણ માટે મારી પાસે તમે કોઈ પૂછો તો હું એક જ બુક નું લિસ્ટ આપીશ લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત અને બીજું શું કરવાનું તો તમને ધારો કે સેન્ટ્રલ લેવલના ત્રણ કરંટ અફેર્સ સારા મને લાગે છે એક દ્રષ્ટિ આઈએસ એક ઓન્લી આઈએસ અને એક જીકે ટુડે બરોબર તો દ્રષ્ટિ આઈએસ છે ઓનલી આયસ છે ટુડે છે તમને જે પણ હોય એમાંથી ધારો કે લક્ષ્મીકાંત ઇંગ્લિશમાં છે કે હિન્દીમાં છે એ વાંચતા હોય એના સિવાય કદાચ તમારી પાસે કોઈ બીજું પ્રકાશન એ વાંચતા હોય તમને મુબારક પણ મને પૂછો તો લક્ષ્મીકાંત ઇંગ્લિશમાં પોલિટી તૈયાર કરવું જોઈએ અને એ જ વસ્તુમાં તમારા દ્રષ્ટિ આઈએસ કા તો ઓનલી આઈએસ કા તો જીકે કે ટુડે માં જેટલું કરંટ અફેર્સ આવતું હોય એ તમારે આમાં એડ ઓન કરતું જવાનું તો જ પ્રિલિમ અને પાસ છે તમને એમ બધી મહેનત કરવી સાહેબ શોલ્ડર પર ત્રણ સ્ટાર લગાવવાના પેનની ડેપ્યુટી કલેક્ટર બનવાનું છે તો એટલો સરળ રસ્તો હશે નહીં તો ખાસ મહેનત તો કરવી જ પડશે સાહેબ ક્લિયર મારો મારી ફરજ છે કે હું કોઈ ટૂંકો એવો રસ્તો ન બતાવું જે છે વાસ્તવિકતા કડવું લાગે તો કડવું લાગે પણ જે વસ્તુ કરવાની છે તો કરવાની જ છે

મેન્સમાં એક સવાલ ગણી લેવાનો જ એક સવાલ ગણિત લેવાનો સમય તંત્ર તો ખાસ એના પર ફોકસ કરજો પછી પંચાયતી રાજ એને ગુજરાતની જીપીએસસી ક્લાસ વન ટુમાં એટલું બધું વેટેજ આપવામાં આવતું નથી હા ક્લાસ થ્રીની એક્ઝામમાં આનું વેટેજ બહુ હોય છે પણ પંચાયતી રાજ ક્લાસ વન ટુ માં એટલું બધું વેટેજ નથી તૈયારી તો કરવાની જ પણ તમને એમ લાગે કે સાહેબ ક્રુશિયલ સમય છે ને માત્ર હવે થોડોક જ સમય બચ્યો છે તૈયારી કરવા માટેનો તો કદાચ એનું રિવિઝન ન કરવું તો ચાલે ઓકે જાહેર નીતિ અને શાસન એટલું બધું પ્રિલિમ આસ્પેક્ટે ઇમ્પોર્ટન્સ નથી ઓકે શાસન ઉપર ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણનો પ્રભાવ આ ભલે પોલિટીમાં તમારે કન્સેપ્ટ આપ્યો છે પણ આ ઇકોનોમિક સબ્જેક્ટ ઉપર તમને કદાચ સવાલ પૂછવો હોય પ્રિલિમનો તો પૂછી શકે બાકી તમારે ક્વોલિટીમાં પ્રિલિમ લેવલે અહીંથી સવાલ બનતો નથી આ સંસ્થાઓ વૈધાનિક નિયમનકારી અને અર્ધ નિયમનકારી આ સંસ્થાઓ મેઇન્સ માટે અત્યારમાં હોટ ફેવરિટ ટોપિક બની ગયો છે છેલ્લી જીપીએસસીમાં જીપીએસસીથી આ બહુ સવાલ પૂછે છે તો વૈધાનિક સંસ્થા એટલે તમારે આટલી વસ્તુ કરવાની છે કન્સ્ટિટ્યુશનલ બરાબર સ્ટેચ્યુટરી અને નોન સ્ટેચ્યુટરી નોન કન્સ્ટિટ્યુશનલ અને એક્ઝિક્યુટિવ સંસ્થા તો આમાં આવશે બંધારણીય સંસ્થા સંસ્થા વૈધાનિક અને કારોબારી સંસ્થાઓનો એટલીસ્ટ કરતા તો તમને ખબર હોવી જોઈએ કે કઈ સંસ્થા બંધારણીય છે વૈધાનિક છે કે માત્ર કારોબારી છે તો એવા પોઈન્ટ તમારે કરવાના છે અને મેન્સમાં છેલ્લા ટાઈમથી આનો બહુ જ સવાલ પૂછાઈ રહ્યા છે અધિકાર સંલગ્ન મુદ્દાઓ માનવ અધિકાર સ્ત્રીના અધિકાર અનુસૂચિત જાતિના અધિકાર અનુસૂચિત જનજાતિના અધિકાર આ ટોપિક માત્ર મેઇન્સમાં કામનો છે પ્રિલિમ્સમાં કામનો નથી તો આ ટોપિક તમારે મેન્સમાં પ્રિલિમ્સમાં કદાચ આના પર કાંઈ ફોકસ ન કરો તો ચાલશે મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે ભારતની વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય સંબંધો આ ટોપિક અલગથી કશું કરવા જવાની જરૂર નથી તમારે ખાલી ધારો કે આંતરરાષ્ટ્રીય સંબંધો હોય ને તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તો બીમસ્ટેક છે શાર્ક છે બરાબર એવી સંસ્થાઓ છે પછી ક્વાડ બને ઓક્સ બને બરાબર આઈ ટુ યુટ્યુ બને તો આવી જે પણ સંસ્થાઓ બની રહી છે પછી જી ટ્વેન્ટી આ કરંટ બેસ્ટ ટોપિક છે જી ટ્વેન્ટી તમે કરી લો તો એ ભલે પ્વૉલિટીમાં અહીંયા લખ્યો હોય આજ પોઈન્ટ કરંટમાં પણ છે તો આ તમારે અહીંથી આવી રીતના કરવાનું છે ક્લિયર તો આને તમે એમ સમજો કે આને તમારે કરંટ સાથે કનેક્ટેડ છે આના માટે કંઈ અલગથી તૈયારી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમ કરંટ અફેર્સ બરાબર કોઈ પોલિસી બનાવી હશે કોઈ યોજના હશે કોઈ સ્કીમ હશે તો ખાસ યાદ રાખજો તો આના માટે તમે જે પણ હોય આના માટે ધારો કે જો ગુજરાત પાસિક ગુજરાત પાસિક દર પંદર દિવસે એક વખત આવે છે એની પીડીએફ તમે ગૂગલ ઉપરથી તમને મળી જશે અને આ કરવી જ જોઈએ ગુજરાત પાસિક તમે કરો એટલે તમારે એટલું યાદ રાખવાનું મેન્સમાં ઓછામાં ઓછા ચાલીસથી પચાસ માર્ક ગુજરાત પાષિક કપાવે કેમ કારણ કે મેઇન્સમાં જે ચર્ચાપત્ર પૂછાય ગુજરાતી ભાષામાં પૂછાય ઇંગ્લિશમાં પૂછાય નિબંધમાં પૂછાય આ બધી જ વસ્તુ એમાં કામમાં આવે ક્લિયર ઓકે તો કેન્દ્ર અને રાજ્યની સરકાર ઓકે આ ગુજરાત પાસે તમારે પ્રિલિમ માટે અને મેન્સ માટે બે માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર તો થોડું એને ધ્યાનમાં લોજો અને ભારત સરકારની યોજનાઓ તમે કા શું કહેવાય પ્રેસ બ્યુરો પરથી લઈ લો કાં પછી યોજના મેગેઝિન વાંચો ગમે ત્યાંથી વાંચો તમે ત્યાંથી કાં તો તમે દ્રષ્ટિ આઈએસનું કરંટ વાંચતા હોય તો એમાંય આવી જશે એટલે એના માટે કોઈ એવું જરૂરી નથી ન્યાયપાલિકાનું માળખું અને કાર્યો કટોકટી લગતી ઓકે કટ્ટોકટીની જોગવાઈ જે છે ઇમરજન્સી તો એ પ્રિલિમ અને મેન્સ બે માટેનો ટોપિક છે ન્યાયપાલિકા પણ તમારે પ્રિલિમ્સમાં સારી કરવી પડે કારણ કે એમાં બધી શું કહેવાય બધી જોગવાઈઓ પૂછે અનુચ્છેદો પૂછે ને આ પૂછે ને આનું કામ શું હોય પછી સુપ્રીમ કોર્ટના જજ હોય તો એને કોણ અપોઇન્ટ કરે એને કોણ શપથ લેવડાવે ને એના શું અધિકારો હોય તે બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વસ્તુ તમારે પ્રિલિમ પ્લસ મેન્સ જો આખી વસ્તુ તમને કહી દો તો બંધારણમાં તમે કાંઈ કરો કે ન કરો પહેલો ટોપિક મસ્ટ બીજો ટોપિક ફરજિયાત અને સૌથી લાસ્ટ ટોપિક જે છે એ ફરજિયાત કારણ કે પેલો બીજો ને અગિયારમો ટૉપિક એ પ્રિલિમ પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા આવી છે તો અહીંયા ખાસ એટલું યાદ રાખજો કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે છે એ મેથ્સ અને રીઝનિંગ તો જીએસ વનનું જે પેપર છે એમાં એવા સબ્જેક્ટો મૂકા છે કે બધાના સવાલ લેંદી લેંદી હશે કાં તમે મેથ્સ રીઝનિંગ કરવા જોશો તો પોલિટી પર લોડ પડશે એમાં તમને સમય ઓછો મળશે પોલિટી પર તમે ફોકસ કરવા જશો તો મેથ્સ રીઝનિંગ ઉપર તમારે તકલીફ પડશે તો ખાસ યાદ રાખજો મેથ્સ રીઝનિંગમાં તમને હું ઇગ્નોર કરવાનું કહેતો નથી પણ તમારે ક્લાસ વન ટુનો સિલેબસ એવો છે કે મેથ્સ રીઝનિંગને મેઇન્સમાં કોઈ મહત્ત્વ નથી અને પ્રિલિમમાં છે તો પ્રિલિમમાં કદાચ મેથ્સ રીઝનિંગ કોઈનું નબળું હોય તો જરાય ચિંતા કરવાની નહીં મારે મેથ્સ રીઝ આજે લાસ્ટ જે જીપીએસસી એમના જેનું રિઝલ્ટ આવ્યું હમણાં જે બે હજાર ત્રેવીસમાં જેનું રિઝલ્ટ આવ્યું પ્રિલિમનું એમાં મારે બસો નવ માર્ક છે એમાં મારે પહેલાં પેપરમાં એકસો ને બાર માર્ક છે અને કદાચ તમને ખોટું લાગતું હોય તો મેં ટેલિગ્રામ ચેનલ પર મૂક્યું છે મારો કહેવાનો મિનિંગ બહુ ક્લિયર છે હું પાસ થયો કે એ બધી વાત કરવા નથી માંગતો પણ હું મારી નબળાઈથી વાત કરું છું કે મેથ્સ રીઝનિંગ મને બિલકુલ ફાવતું નથી તો મેં પહેલાં પેપરમાં એકદમ મેથ્સ રેઝનિંગ ઇગ્નોર કર્યું છે પચાસ માર્કના સવાલ હોય ને તો એમાં ખાલી હું આ ઘડિયાળ કેલેન્ડરને ઉમર ને એવા કોઈ સવાલ હોય સામા તાર્કિકને એવા કોઈ સવાલ હોય એવા જ હું જોઉં મેથ્સનો એક પણ સવાલ ન કરું ને ચાલીસે ચાલીસ ઇ ટીક માર દો પચાસમાંથી ચાલીસ ટીક માર દો પણ એ જે સમય હું બચાવું ને એમાં હું પોલિટીમાં પછી પચાસ માર્કના સવાલ હોય તો એમાંથી પાંત્રીસ થી ચાલીસ માર્ક લેવાની કોશિશ કરું તો મારે જે લાસ્ટ જીપીએસસી છે એમાં મેં હાર્ડલી પચાસ માર્કનું જે મેથ્સ રીઝનિંગ છે એમાંથી કદાચ મારે છ થી સાત માર્ક જ છે તો હું આની રજૂઆત નબળું છે તો હું ક્લાસ થ્રી માટે પણ ક્લાસ તો તમે ઇગ્નોર કરો ને તો પણ તમે વાંધો ના આવે પણ શરત માત્ર એટલી બીજા સબ્જેક્ટમાંથી સારા માર્ક તમારે લેવા જોઈએ હું શું કામ આ વાત કરું છું પછી કાલ સવારે તમને એમ કહે સાહેબ તમે ખોટું બોલતા હશો તો મેં મારી ટેલિગ્રામ ચેનલમાં મારું રિઝલ્ટ મૂકેલું જ છે ક્લિયર તો એમાં હું એટલા માટે મૂકું છે હું તમને એવું કહેવા માગું છું કે એવો કોઈ જાતનો ગભરાટ નહીં અનુભવાનો કે મેથ્સ અને રીઝનિંગ મને નથી આવડતું તો શું થશે ઇગ્નોરિટ જાવા દો પણ એમ સામે બીજા પેપર છે એમાં મેક્ઝિમમ માર્ક ખેંચી લો તો જ તમારી એ ભૂલ વળી જશે નહીં તો પછી તકલીફ પડશે અને કયા સબ્જેક્ટ છોડાય જેનું મેન્સમાં કોઈ મહત્વ નથી તો મેથ્સ રીઝનિંગ ક્લાસ વન ટુ ડીવાયસ એસટીઆઈ પીઆઈ જેવી એક્ઝામમાં મેઇન્સમાં એનું કોઈ મહત્વ નથી તો કદાચ તમે એને થોડું ઇગ્નોર કરીને આગળ વધી જાઓ તો તમે તમારી એક્ઝામમાં આગળ વધી શકશો પણ પોલિટી ન છોડાય કારણ કે મેન્સમાં છે પછી તમને એક્ઝામિન છોડી દેશે કે ભાઈ જતા રહો તમે તો ખાસ તો જેની પાસે એન્જિનિયર છે સારામાં સારું મેથ રીઝનિંગ છે ભૂકા બોલાવી દો સારામાં સારા માર્ક ખેંચી લો પણ જે એવરેજ વિદ્યાર્થી છે તો એને ઇગ્નોર કરો બીજા સબ્જેક્ટમાં યસ ઇગ્નોર એટલું કરવાનું કે પછી તમને આ આવા ઘડિયાળ કેલેન્ડર ઉંમર સંબંધિત સવાલો એકદમ ઇઝી છે વેન આકૃતિ એકદમ ઈઝી પડે કે એમાં તમારે બીજું કંઈ નથી કરવાનું સરેરાશનું ચેપ્ટર એકદમ ઈઝી પડે તો એવા ટોપિકો લઈ લેવાના એવાના ફટાફટ ગોથિન ટીક મારી દેવાના ચાલો આગળ એટલે આમાં હું બહુ સલાહ સૂચન નહીં કરું કારણ કે આપણે લાયક નથી એ બાબતે

તો જીયોગ્રાફી ભલે મારો સબ્જેક્ટ રહ્યો છતાં પણ કહું છું કે જીયોગ્રાફી પણ કરંટને ટચ થાય છે હું તમને જીયોગ્રાફી સરસ ભણાવી ઓ હો સરસ તમે બહુ સરસ જીઓગ્રાફી દીધું અને મેં તમને ભણાવ્યું ત્યારે કોઈ નર્મદા નદી પર કોઈ કોઈ એવી યોજના ખાસ નથી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને ને સીએમ સાહેબ એમ થાય કે ચાલુ નર્મદા નદી પર કંઈક આપણે આયોજન કરવું છે અને કોઈ મોટી યોજના બનાવી દે અને ત્યાં સુધી મેં તમને ભૂગોળ ભણાવી દીધું છે બરાબર એમાં એ વસ્તુ બની જ નહોતી પણ પછી આવી કોઈ નર્મદા નદી ઉપર ભૂપેન્દ્ર પટેલ કોઈ નવી યોજના લોન્ચ કરી તો આવનારી પાંચ છ મહિના પછીની એક્ઝામમાં તમને શું પૂછશે મેં ભણાવ્યું તો એ પૂછશે કે કરંટ બેઝ હશે કરંટ બેઝ તો એટલું યાદ રાખો ના કરંટ બેઝ ટોપિક છે એટલે આની બહુ ચિંતા કરવા નહીં પકડી લો એક શબ્દ દ્રષ્ટિ આઈએસ કા ઓનલી આઈએસ કા જીકે ટુડે આ ત્રણ ઇંગ્લિશ મેગેઝિનમાંથી એક કરંટ અફેર્સ વાંચો અને ઈમાનદારીથી વાંચો છ મહિના સાત મહિના છે આ કદાચ બે ત્રણ વર્ષ સુધી કરંટ ચાલે એમ છે જેમ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી તો આ કરંટ અફેર્સમાં હતી પણ આ કરંટ અફેર્સ ક્યાં સુધી જૂનું ન થાય જ્યાં સુધી કોઈ નવી એજ્યુકેશન પોલિસી ન આવે ત્યાં સુધી તો આવા પોઈન્ટને અલગ જ પાડી દેવાના કે કરંટ નથી એ તમારા માટેનું પરમાનન્ટ સ્ત્રોત જ બની ગયો છે તો એને તમારે ધ્યાનમાં લઈ લેવાનું ક્લિયર તો અર્થતંત્રમાં શું જોવાનું છે તો જો આયોજન પંચ હોય તો હવે આઉટડેટેડ થઈ ગયું પૂરું થઈ ગયું તો ખાલી આયોજન પંચમાં પંચવર્ષ યોજનાના ગાળા યાદ રાખવાના પછી ધારો કે ત્રણ પંચવર્ષ યોજના ચાલી પછી ક્યારે એક વર્ષને એવી એ જોઈ લેવાનું તો એ બસ એટલું જોઈ લો અને એ કયા મોડલને ફોલો કરી હતી બરાબર તો ગાડગીલ મોડલ આવે ને એ બધા મોડલ જોઈ લેવાના પંચવર્ષ સુધારાઓ તો એ કંઈ કરવાની જરૂર નથી નવા આર્થિક સુધારા નીતિ આયોગ ઓકે યસ નીતિ આયોગ તો નીતિ આયોગ અને આયોજન પંચની સરખામણી યાદ રાખી લેવાની ટોપ ટુ બોટમ એપ્રોચ બોટમ ટુ ટોપ એપ્રોચ પછી આ સમવાય તંત્રના ખિલાફ હતું આ સમવાય તંત્રને પ્રમોટ કરે છે તો એવા જે બેના ડિફરન્સ હોય ને તમને એમ લાગે કે સાહેબ બહુ બધું મટીરિયલ આપ્યું છે તમારે શું કરવાનું નીતિ આયોગ અને આયોજન પંચ વચ્ચે ડિફરન્સ એવું લખીને પાછળ યુપીએસસી લખીને શોધી લેવાનું એટલે એક પેજમાં તમને બેનું આવી જશે એટલે આ પહેલો પોઈન્ટ તમારો ક્લિયર થઈ જાય કૃષિ ક્ષેત્રે બહુ ખાસ તમારે કરવાનું નથી જમીન સુધારણા જે છે એમાં તમારે લેન્ડ રિફોર્મ્સ તમારે કરી લેવા જોઈએ પ્રિલિમમાં પણ કામનું છે અને મેઇન્સમાં પણ કામનું છે ક્લિયર તો જમીન સુધારણા તમારે ચેક કરી લેવાની પછી ખાદ્ય સુરક્ષામાં ફૂડ સિક્યુરિટી બાબતે કોઈ પણ જોગવાઈ આવી હોય તો જાહેર વિતરણ પ્રણાલી તો એને ખાસ જોઈ લેવાની હરિત ક્રાંતિ જે છે તો એ મેં આપણા પ્લેટફોર્મ ઉપર સરસ એક વિડીયો મૂકો છે તો એ જોઈ લોજો કે કેવી રીતના એ પ્રિલિયમ લેવલની તૈયારી કરવી જોઈએ તો એવો મેં ઉલ્લેખ કર્યો છે જૈવિક ખેતી અત્યારમાં હોટ ફેવરિટ ટોપિક છે તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ છે પછી જૈવિક ખેતીને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું તફાવત તો એવા ટોપિક આપણે કરી લેવા જોઈએ ઓકે બાકી બધું કરંટ બેઝ જ છે ઓકે આમાં તમને બુક જોઈએ તો કઈ જોઈએ તો હું આમાં આમ કહીશ કે મેં મહત્વનો કોર કન્સેપ્ટ આરેલ સિંગ ની બુકમાંથી કર્યું કરો પછી મૃણાલસન ના વિડીયો મેં જોયા હતા આરેલ સિંગ બુક વાંચી મૃણાલસન ના વિડીયો જોયા હતા અને મેં પછી એમાં અપડેટ બધું દ્રષ્ટિ આઈએસ માંથી કર્યું મૃણાલસન ના વિડીયો એ પ્રિલિમ અને મેઇન્સ ની એક્ઝામ પાસ કરાવે કે ન કરાવે એના પર કમેન્ટ નથી કરતું પણ મૃણાલસન ના વિડીયો એ તમને દરેક ઇકોનોમીના વડનો શું કન્સેપ્ટ થાય છે એ સમજાવવા માટે મૃણાલસનને એક વખત વિડીયો જોવા જોઈએ જોવા જોઈએ ને જોવા જોઈએ મૃણાલ મૃણાલસનની હેન્ડ હેન્ડ રિટન નોટ્સ પણ અવેલેબલ હોય છે તો એ પણ સર્ચ કરીને ડાઉનલોડ કરવાની કોશિશ કરવાની તો મૃણાલસનના વિડીયો પ્રિલિમ મેન્સમાં માર્ક અપાવશે એવી હું ચોખવટ નથી કરતો પણ કન્સેપ્ટ તમારે ઇકોનોમીને સરળ બનાવી દેવો હોય તો મૃણાસરના વિડીયોઝ જોઈ લો અને પછી દ્રષ્ટિ આઈએસ કરંટ અફેર્સ જે આવે છે એમાંથી જેટલું ઇકોનોમીમાં આવે અને દર વર્ષે તમે જો ઇકોનોમીમાં તો બહુ ક્લિયર છે દર વર્ષે તમારે બજેટ ગુજરાત સરકારનું અને ભારત સરકારનું કરવું પડે દર વર્ષે તમારી ઇકોનોમિક સર્વે ગુજરાત સરકારનો અને ભારત સરકારનો કરવો જ પડે તો આટલી વસ્તુ તમે કર લો એટલે પ્રિલિમ તમારું ઇકોનોમીનો પોર્શન ક્લિયર ગુજરાત બજેટ ભારત બજેટ ગુજરાત ઇકોનોમિક સર્વે ભારત ઇકોનોમિક સર્વે મૃણાલસનના વિડીયો આપણે કોઈ ઉતાવળમાં પ્રિલિમની તૈયારી નહીં કરવાની એક પ્રિલિમ જે કોલેજમાંથી હજુ નીકળીને જે વિદ્યાર્થી તૈયારી કરતો હોય તે એક પ્રિલિમ જવા દો પણ એક જ વખત તૈયારી એવી કરો કે ક્લિયર થઈ જાય કે સિંગલ શોટે પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યૂ કઢાય એવી તૈયારી કરો તો ખાસ દ્રષ્ટિ આઈએસનું ઇકોનોમી એડ કરતું જવાનું તમારી રીતના પોઈન્ટ બરાબર તો ઔદ્યોગિક નીતિ તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ભારતમાં ઘણી બધી જૂની છે તો એના તમારે દરેક ઇન્ડ ધારો કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓગણીસો એકાણું હોય ઓગણીસો છપ્પન હોય તો એમાં શું શું પોઈન્ટ મહત્વના છે ને ઓગણીસો અડતાલીસ હોય તો એમાં એવા થોડા થોડા પોઈન્ટ તમારે યાદ રાખી લેવાના કારણ કે પ્રિલિમમાં પૂછાશે અને મેન્સમાં પૂછાશે કારણ કે બ્રીફમાં પૂછી નાખે ઓકે હવે જુઓ સેજ એ હવે આઉટડેટેડ થઈ ગયું બહુ એટલું બધું પૂછાતું નથી તો એને વિદેશી મૂડી રોકાણ એફડીઆઈ બાબતે તમને એફડીઆઈ અને એફઆઈઆઈ બરાબર એના વચ્ચેનું ડિફરન્સ તમારે કરી લેવાનું પ્રિલિયમ પ્લસ મેન્સ અને એફડીઆઈ ના ડેટા આવતા હોય કેટલું એફડીઆઈ મળ્યું કેટલું આ મળ્યું તે મળ્યું બરોબર બરાબર અને બાકીના બધા ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ આવા બધા રિપોર્ટ્સ આવતા પણ આ બધું તમને છે ને બજેટ અને ઇકોનોમિક સર્વેમાં મળી જશે એટલે હું એમાં પડતો નથી પણ એફડીઆઈના ડેટા તમારે ખાસ તમારે જોઈ લેવાના છે એટલું ક્લિયર એફડીઆઈ એફઆઈઆઈ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું સુવિધા મહત્ત્વ પાણી પુરવઠા બહુ મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ માટે નહીં બરાબર પણ આમાં કોઈ નવી નવી યોજનાઓ બનાવતા હોય જેમ કે અમૃત યોજના હોય પછી સ્વચ્છતા ભારત મિશન હોય તો એ તો તમારું બધું કરન્ટ અફેર્સમાં આવતું જ હોય એટલે એના પર કંઈ ફોકસ ખાસ કરવાની જરૂર નથી ઓકે ભારતીય અર્થતંત્રમાં ઓકે એ જોઈ લો સમયાંતરે વસ્તીના માળખાના ઓકે બે હજાર અગિયારની વસ્તી ગણતરી તમને જીપીએસસીમાં ત્રણથી ચાર સવાલ એક પોઈન્ટના પૂછાશે ક્લિયર એકથી વધુ વસ્તી ઓછી વસ્તી સાક્ષરતા ક્યાં સાક્ષરતા ક્યાં પછી શું કહેવાય શહેરીકરણ ક્યાં વધુ આ છે ક્યાં શહેરો વધી રહ્યા છે ક્યાં ગામડા વધી રહ્યા છે શહેરી વસ્તી ગામ ગ્રામીણ વસ્તી આ બધી જ વસ્તુ તમને એમાં દેખાશે ગરીબી અસમાનતા વૃદ્ધિ દર 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 વર્ષે દસ વર્ષે થાય બે હજાર એકવીસમાં થવું જોઈએ પણ તમે ખબર છે સીએ એ બધા વિરોધમાં એ બધી વસ્તુ થઈ કોરોનાના કાળમાં થઈ તો તો હજુ પણ આપણે વસ્તી ગણતરી કરવાની છે આના પર હું આપણા પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવીને મૂકવાનો પ્રયત્ન કરવાનો છું કારણ કે તમારે યાદ રાખી લેવાનું ત્રણ થી ચાર માર્ક રોકડા તમને આમાંથી અપાવશે આ પોઈન્ટ ઉપરથી આમ આનું મેન્સમાં એટલું બધું ફાયદો નથી પ્રિલિમ્સમાં બહુ છે ઓકે ભારતીય જાહેર વિધ વ્યવસ્થા ભારતીય કર પદ્ધતિ જે જાહેર ખર્ચ ભારતીય હું આમાંથી વાંચીશ એમાંથી મને જ્યાં એમ લાગે કે આ જોરદાર છે જીએસટી નો ખ્યાલ સૂચિતાર્થો ખાસ કરી લેવાના છે તમારે આના વિશે તમને આવડવું જોઈએ બાકીનું આ જે ઉપરનું છે ને એ બધા ઇગ્નોર કરો કારણ કે બજેટ કરી લીધું તો એમાં ટેક્સેશનનો જે પણ ખ્યાલ આવશે કોઈ નવો ટેક્સ લાવવાનો છે તો એ કંઈ આમને નહીં થાય એના માટે બંધારણીય સુધારા હશે કોઈ આ હશે આ જીએસટી એમનામાં એવો છે કે બંધારણીય સુધારાથી બંધારણીય સુધારાથી તો બજેટના આર્ટિકલ ઓકે બજેટ તમારે પોલિટીમાંય છે અને ઇકોનોમિક્સમાંય છે એટલે બેના પોર્શન તમારે કરી લેવાના છે આર્ટિકલ સાથેના બરાબર ધારો કે એકસો બાર એકસો બાર નંબરનું આર્ટિકલ હોય એકસો ચૌદ નંબરનું આર્ટિકલ હોય એકસો સત્તર નંબરનું આર્ટિકલ હોય તો ક્યો એપ્રોપ એપ્રોપ્રિએશન માટે છે કોઈ ફાઇનાન્શિયલ બિલ માટે છે પછી ફાઇનાન્શિયલ બિલ બે હોય વન અને ટુ તો એમાં શું ડિફરન્સ હોય કોણ કોણ ડાયરેક્ટ લોકસભામાં આવે કોણ રાજ્યસભામાં આવે કોણ કોને રજૂ કરે એવા બધા ટોપિક તમારે કહેવાય નાણાં બિલ કોને કહેવાય અને નાણાકીય ખરડો કોને કહેવાય એટલે કે મની બિલ કોને કહેવાય ફાઇનાન્શિયલ બિલ કોને કહેવાય આ બે વસ્તુ વચ્ચે ડિફરન્સ આવડવા જોઈએ પ્રિલિમ એઝ વેલ એઝ મેન્સ તો એ બધું એમાં તમારે આવી જશે વિદેશી વ્યાપારના વલણો સુધારા પછીની લેણદેણની તુલના ઓલે ઓકે બેલેન્સ ઓફ પેમેન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ તો બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે તો એ પ્રિલિયમમાં એટલું બધું કામનું નથી પણ મીન્સમાં એટલું બધું કામનું નથી તમારે ઇન્ટરવ્યુ લેવલ હોય ને ત્યાં તમને આની ચર્ચા પૂછે બેલેન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ શું છે બરાબર તો એના પર ધ્યાન રાખવાનું પણ યાદ રાખવાનું કે અને એવો બધા ટૉપિક વાત થાય ને ત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમારે યાદ રાખવી પડે કે ભાઈ આપણે ધારો કે કેપિટલ ગુડ્સ જે છે તો એનું ઇમ્પોર્ટ વધુ કરીએ છીએ તો સરકાર એવું શું કરી રહી છે કે એનું ઇમ્પોર્ટ આપણે ઓછું કરીએ તો મેક ઇન ઇન્ડિયા છે આત્મનિર્ભર ભારત છે બરાબર તો જે એટલે ટૂંકમાં બજેટ કરો ને એટલે આ બધી વસ્તુ ચિરકુડ લાગશે પણ દિલથી બજેટ કરવું હોવું જોઈએ પછી કોઈ નાની એવી બુકલેટમાંથી તમે વાંચી લીધી કોઈ મિત્ર તૈયાર કરી એમ નહીં દ્રષ્ટિ આઈએસનું કરણ ઓકે જેવું બજેટ આવે ને એટલે દ્રષ્ટિ વિઝન આઈએસ એ બધાનું મૂકી જ દે છે તો એમાંથી જોવાનો પ્રયત્ન કરવાનો ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન સામાજિક ક્ષેત્રે આ તે 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 આમાંથી તમને ક્યાંય એટલું સચોટ મળશે નહીં ઇકોનોમી સર્વે ગુજરાતનો બજેટ અને ગુજરાત પાસિક કારણ કે ગુજરાત પાસિકમાં જે યોજનાઓ આપે ગુજરાત પાસિકમાં જે યોજનાઓ આપે એ અર્થતંત્રનો નો પાટ પાઠ જ છે ધારો કે શું કહેવાય

પછી ફિશરી ઇન્ડસ્ટ્રીઝ છે પછી ગુજરાતનું એક્સપોર્ટ છે ગુજરાતના પોર્ટ છે આમાં ખાસ આપણે પોર્ટ પોર્ટનો જે ટોપિક આવે એને ખાસ કરી લેવો જોઈએ આટલું ક્લિયર તો ખાસ એના પર આપણે ફોકસ કરીશું અહીંયા સુધી ક્લિયર તો પીએનજી છે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે કારણ કે તમે ગુજરાતમાં અહીંયા જો ખંભાતના ખાતમાં પેટ્રોલિયમ પદાર્થ તો પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત ભારતમાં ટોપમાં આવતું હશે તો આવું બધું તમારે કરવાનું હોય પણ એ ક્યાંથી થઈ જશે

ભૂગોળ એકદમ આપણે સિસ્ટમેટિક રીતે જ જઈએ છીએ હા તમને એમ થાય કે ના 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 તું બુક કે તારી પાસે નથી ભણવું કાંઈ વાંધો નહીં ચાલો બુક જોઈ લો જો જેસીઆરટી અને એનસીઆરટી આ અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક અને મહેશ બર્નવાલ સાહેબ છે ને એની બુક બહુ સરસ આવે છે મહેશ બર્નવાલ સાહેબની બુક જીઓગ્રાફીમાં બહુ સરસ આવે છે માજી દૂષણની બુક બધા કહે છે પણ મને એ કન્વીનિયન્ટ લાગતી નથી ભલે મેં વાંચી છે બરાબર પણ મને એ એટલી બધી કન્વ અને આમ કહેવાય હાર્ડ લેંગ્વેજ છે પણ એ જ વસ્તુ સાહેબ તમે મહેશ બન્નવાલ તમને એમ લાગતું હોય બાકી જીસીઆરટી એનસીઆરટી અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવે છે એમાં ત્રણ બુક આવે છે એમાં ગુજરાતની ભૂગોળ માટે બુક આવે છે એનું નામ છે મંજુલાબેન અને ભારતની ભૂગોળની બુક આવે છે એના માટે નામ છે પાઠક સાહેબ અને અને ગુજરાતી ભૂગોળ ભારતની ભૂગોળ ભૌતિક ભૂગોળની બુક આવે છે એનું નામ છે જસાણી સાહેબ આ ત્રણેય બુક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોલ બોલશો ને એટલે તમને ત્રણે ત્રણ આપી દેશે તો આ તમને અઘરું લાગતું હોય તો જીસીઆરટી એનસીઆરટી તમે ઓપ્શન લઈ શકો છો તમને એમ લાગે કે સાહેબ અમારે આ બધું અલગ અલગ નહીં અમારે એક બુક કરવી છે તો મહેશ પણ એમાં આમાં બધામાં મિસ તકલીફ એ છે કે ક્યાંય ગુજરાતની ભૂગોળ નથી જીસીઆરટી ખુદ ગુજરાત સરકાર આપે છે ને તોય જીસીઆરટીમાં ગુજરાતી ભૂગોળ પ્રોમિનન્ટલી નથી એના માટે તો તમારે ગુજરાતની ભૂગોળ મંજુલાબેન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક લેવી જ પડશે આટલું ક્લિયર છતાં પણ જો તમને એમ થતું હોય તો ભૂગોળ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે તો ભૂગોળ માટે તો મેં બધું તો મારી પીડીએફ પણ બીજે બધી નહીં કહેતો પાછા એમને કહેતા તું તારું માર્કેટિંગ કરતો હોય કશું જરૂર નથી વિદ્યા પર કોઈનો એકાધિકાર નથી પણ એટલું યાદ રાખો કે જે વ્યક્તિને ભૂગોળની મારી પીડીએફ જોતી હોય તો હું આ જે વિડીયો છે એમાં નીચે ટેલિગ્રામમાં ટેલિગ્રામ ચેનલ પર મારી લિંક મૂકાવીશ તો એમાં આવીને તમે લઈ શકો છો ભૂગોળની પીડીએફ પણ હજુ દસથી પંદર દિવસ પછી કારણ કે એનું ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે એક્સ્ટ્રા જે કરન્ટ્સ છે બધા સાથે કનેક્ટ થઈને અને હું ભણતર સિરીઝ ચલાવું છું જેમાં ભૂગોળના બધા જ ટોપિક જીસીઆરટીમાં જેટલા આપેલા છે અપ ટુ ડેટ કોઈ ટોપિક ખાલી સવાલ જવાબ નહીં કારણ કે હું સવાલ જવાબને માનતો જ નથી સાહેબ સવાલ જવાબ કરવાથી જો અધિકારી બનતા હોઉં ને તો ગુજરાતમાં એવા વિદ્યાર્થી છે કે આખી આખી બુકના પેજ નંબર સાથે સવાલના જવાબ સાથે યાદ રાખી લેવાવાળા છે સાહેબ પણ એવું નથી સાહેબ તમારે કોઈ પણ ટોપિકનો કન્સેપ્ટ સમજવો પડશે જ ક્લિયર તો હું એમ નથી કહેતો કે આપણા પ્લેટફોર્મ ઉપર આવો જે પ્લેટફોર્મ ઉપર તમને ગમતું હોય જે સર ગમતા હોય પણ ડિટેલમાં જ ભણવાનું શોર્ટનો જમાનો ગયો તલાટી લેવલની એક્ઝામમાં બાર પાસ લોકોને અલાવ કરે છે તો એમ સમજવાનું કે એ સ્તર સૌથી નીચું છે એક્ઝામનું એમાંય જો એટલું સવ અપ કરી દીધું હોય લેવલ તો તમે તો ક્લાસ વન ટુ પી બનવાની વાત કરો છો ડેપ્યુટી કલેક્ટર બનવાની વાત કરો છો તો ખાસ તો હું જીયોગ્રાફીની ગુજરાત ભારત ભૌતિક ભૂગોળ હોલિસ્ટિક એપ્રોચ સાથેનું બધું જ આવી જાય એની પીડીએફ મૂકવા મૂકવાનો છું તો કોઈ પણ વ્યક્તિ આ પ્લેટફોર્મ સાથે સંપર્કોમાં રહીને રાખજો દસથી પંદર દિવસ પછી હું એની લિંક મૂકાવીશ તો તમે એમાંથી લઈ જજો મારે કોઈ એવું જોવું નથી કે તમે આ પ્લેટફોર્મ પર આવો છો તમે મારા વિદ્યાર્થી મિત્રો છો જે હોય જેને દેવી એને દેજો તમતા હૃદો એવો કોઈ એકાધિકાર નથી પણ એટલું કહું છું કે આ બધી વસ્તુનું નીચોડ હું આમાં મૂકીશ ક્લિયર કારણ કે આવું તો નથી કે હું કોઈ સ્લોગ બોલું અહમ બ્રહ્માસ્મ એટલે મને જ ભૂગોળ આવડે તો મેં ક્યાં ક્યાંથી લીધું તો જેસીઆરટી એનસીઆરટી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મહેશ બનવાલ સાહેબ અને દ્રષ્ટિ આઈએસ ને બધા જે હોય એમાં જેટલું કરંટ આવતું હોય અને જે સમય લખાવ્યું એટલી વસ્તુ એમાં હશે ઓકે ડન તો આના પર હું બહુ અંદર જતો નથી આ મેં મારો વિષય છે એટલા માટે મેં તમને અહીંયા કહી દીધું છે કે આની વ્યવસ્થા તમને એમાં ક્લિયર કટ આપેલી છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આ ટોપિક એટલો સરસ છે કે તમારે આમાં મેથાકૂટ કરવાની જ નથી પણ ભૂલ ક્યાં ખાઈ જશો તમે જો આખો ટોપિક મોટા મોટા અક્ષરે વાંચવા જશો ને તો તમે ભૂલ ખાઈ જશો એના કરતાં આ ટોપિક તમારે ઇંગ્લિશ સિલેબસમાંથી જ તૈયાર કરવાનો આ ટોપિક તમારે ગુજરાતી સિલેબસમાંથી વાંચીને તૈયાર કરતા નહીં જો તમે મારી સલાહ માનતા હોય તો બરાબર કારણ કે ગુજરાતીમાં તમને ક્યાંય ખ્યાલ નહીં આવે કે આ અને આની કોઈ હું ઇનવેટેડ કોમામાં કહું છું કે કોઈ ગુજરાત કોઈ પણ ગુજરાતનું પ્રકાશન આને સચોટ રીતે ડ્રાફ્ટિંગ કરી શક્યું નથી બરાબર મારા કોઈ વિરોધી નથી બધા પ્રકાશનને હું સન્માન આપું છું પણ મને એમ લાગે છે કે ગુજરાતમાં કોઈ પણ પ્રકાશન આનું સચોટ આલેખન કરી શક્યું નથી ઇવન હું મેગ્રો હિલ પ્રકાશનની વાત કરું છું કે હું આને 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 હું સારું ગણું છું તો આમાંય સાયન્સ એન્ડ ટેકનું જોરદાર માહિતી નથી શું કામ કારણ કે સતત અપગ્રેડિંગ થતો ટોપિક છે બરાબર એ આજે પીએસએલવી આ લોન્ચ કર્યું આજે આ સેટેલાઇટ લોન્ચ કર્યું નેનો ટેકનોલોજીમાં આમ થયું બાયોટેકનોલોજીમાં આમ થયું ધારો કે બાયોટેકનોલોજી આપણે જે કરીએ તો બીટી કોટન તો આઉટડેટેડ થઈ ગયું હવે બીટી મસ્ટર્ડની વાત કરવામાં આવે છે જેવું છે છે બરાબર બરાબર તો આ આ થઈ ગયું હવે હવે બીટી મસ્ટર્ડ આવશે તો એ વસ્તુ હવે જૂનું પ્રકાશન તમારી બુક હશે તેમાં હશે નહીં વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં આપણે મેગ્રો હિલમાં સાયન્સ એન્ડ ટેકની બુક આવે તો પણ મને એમાં કારણ કે આ કરંટ બેઝ ટોપિક છે એટલે સતત રહેતું હોય જેમ મેં બીટી કોટનની વાત કરી હતી બાયોટેકનોલોજીમાં જે કપાસ માટે તો એવી જ રીતના હવે રાયડામાં આવી ગઈ છે રાયડામાં મીટી મસ્ટાર્ટ તો એ કરંટ ઓફ ઉપરનો ટોપિક છે એટલે તમારે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી આ બધી જ વસ્તુ કરંટમાં જોરદાર થઈ જાય તો આમાં તમારે શું કરવાનું ગુજરાતી સિલેબસને ઇંગ્લિશ સિલેબસ ફોલો કરવાનું આવા મોટા મોટા વર્ડ નહીં વાંચવાના તમે જેવું ઇંગ્લિશમાં સિલેબસ કરશો ને એટલે આવા નામ હશે જો આઈસીટી બાયોટેકનોલોજી નેનોટેકનોલોજી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો ઉલ્લેખ હશે પછી ઇસરોનો ઉલ્લેખ હશે ડીઆરડીઓનો ઉલ્લેખ હશે તો આ બધી જ વસ્તુ કરંટ ટોપિક ઉપર કરવાની છે અને મેડિકલ સાયન્સ અને હ્યુમન સાયન્સ ઉપર પણ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ જેમ કે કોમન વિટામિનની વિટામિનની વાત આપણે ખબર હોવી જોઈએ કે કયા વિટામિનથી ઉણપ હોય તો કયો રોગ થાય બરાબર પછી એટલે ટૂંકમાં હેલ્થ સાયન્સ ઉપર પણ તમારી થોડી પકડ હો રાખવાની તો એ વસ્તુ તમે કરો એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી થઈ જશે જો તમે થોડું મારું માનતા હો તો આના માટે બુક પરચેસ કરાય નહીં આના માટે ખાલી તમારે શું કરાય જો આઈસીટી એનું કરંટ અફેર્સ તમારી પાસે આવતું જ હોય પણ તમારે આઈસીટી પાછળ યુપીએસસી લખી નાખો ને એટલે બેથી ત્રણ પેજની તમને પીડીએફ મળી જાય એમાં આખા ટોપિકનો ઉલ્લેખ આપેલો હોય અને પછી તમારે એ પીડીએફમાં થોડું થોડું જેટલું કરંટ આવતું છે ને એ પોઈન્ટ તમારે એડ કરતા જવાય પછી જો ઇસરો અંતરિક્ષની જે સંસ્થા છે બરાબર આમાં એમાં આ સેટેલાઇટ છે મિસાઇલ કાર્યક્રમ છે ડીઆરડીઓ છે વિઝન છે આ છે તો ડીઆરડીઓ પછી યુપીએસસી લખી નાખો પાછળ એટલે આખો ડીઆરડીઓની હિસ્ટ્રી શું છે આ શું છે એવા તમને યુપીએસસીના જે ફેમસ ક્લાસોને ને એના ત્રણ ચાર પેજમાં તમને આ ટોપિક મળી જાય પછી આઈઆરએસ અહીંયા સેટેલાઇટમાં આઈઆરએસ લખ્યું છે તો આઈઆરએસ સેટેલાઇટ પાછળ યુપીએસસી લખી નાખોનો એટલે બે ત્રણ પેજમાં તમને આઈઆરએસ સેટેલાઇટમાં જે ફેમસ અત્યાર સુધીના છે એનો તમને ઉલ્લેખ મળી જાય તો આ વસ્તુ તમારે કરવાની એટલે આના માટે ઓકે આઈઆરએન એ આઈઆરએનએસ જે છે બરાબર આપણી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે આઈઆરએન એસ એસ પાછળ યુપીએસસી લખી નાખો એટલે આ આખો ટોપિક તમને બેથી ત્રણ પેજમાં તમને સારામાં સારા ક્લાસીસ હોય એનું તમને મળી જાય તો આવા આવા આવી રીતના તમે સર્ચ કર્યું ને યુપીએસ યુપીએસસી લખીને એટલે આના ત્રણ પેજ આના ત્રણ પેજ આના ત્રણ પેજ એટલે છથી નવ પેજ પીડીએફવાળા એ તમને આમાં કમ્પ્લીટ તમારી સામે થઈ જાય એટલું ક્લિયર તો એમાં બહુ ફોકસ કોઈ નવી બુક કે એવા ખોટા ખર્ચા કરાય નહીં કારણ કે તમે બુક લેશો પ્રકાશન સારી એવી મહેનત કરી હશે પણ એ તમને એમ નથી કહેતા કે આ તારી એક્ઝામ ક્યારે આવવાની છે ભાઈ તો એ પ્રમાણે જ તને કામમાં આવશે એવું કોઈ કહેશે નહીં નહીં બુકો સેલિંગ નહીં થાય સાહેબ તો ખાસ યાદ રાખજો તમારે આવી પેટર્નમાં કરાય ત્રણ ચાર પેજ લઈ લો અને એમાં કરંટ જેટલું આવતું જાય એ પ્રમાણે એમાં ચેન્જ કરતા રહો ઉર્જાની જરૂરિયાત તો આમાં તમે જોશો તો પ્રવર્તમાન ઊર્જાની અને પરમાણુ નીતિ એટલે ધારો કે આપણે ન્યુક્લિયર પાવર જે હોય તો આપણે એમાંથી જે એનર્જી ઉત્પન્ન કરતા હોય તો એમાં કેટલા સ્ટેજમાં આપણે કર્યું છે પહેલા સ્ટેજમાં શું હતું બીજા સ્ટેજમાં શું હતું ક્યારે કર્યું આપણી પરમાણુ નીતિ શું છે આ પણ તમારે કોઈ બુક ન લેવાય ન્યુક્લિયર પોલિસી ઇન્ડિયા પાછળ યુપીએસસી લખી નાખો એટલે કા દ્રષ્ટિ આઈએસ કા વિઝન આઈએસ એને તમને પાંચથી છ પેજમાં તમને આખી વસ્તુ મળી જશે જો એમાં તમારે આ બધી જ વસ્તુ આવી જશે એનપીટી આવી જશે નોન પ્રોલિફરેશન નોન ન્યુક્લિયર પ્રોલીફ્લે પોલી પ્રોલિફરેશન ટ્રીટી એટલે અપ્રસાર એટલે એને ફેલાવવાની નહીં એક ને એક જે એની પાસે ટેકનોલોજી એને કોઈને આપવાની નહીં પછી એનએસએસ છે એફએમ સીટી છે સીડી છે સીટીબીટી છે આ બધી જ આખા વસ્તુનું આ પ્રિલિમમાં આવે જે ત્રણ પરમાણું સ્ટેજને એ બધું અને આ મેઇન્સમાં તમને પૂછાઈ શકે આ આ જે છે ને આ બધા ઉલ્લેખ એ મેન્સમાં પૂછાય તો આના માટે કોઈ બુક ન લેવાય એનપીટી યુપીએસસી ગૂગલ પર સર્ચ કરો એટલેશન કરો એટલે સારામાં સારી રીતના એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતના છ થી સાત પેજમાં તમારે થઈ જાય ક્લિયર ઓકે પર્યાવરણીય વિજ્ઞાન બરાબર તો આ પર્યાવરણીય વિજ્ઞાન જે છે ને એ પ્રિલિમ આસ્પેક્ટ જેટલું કરંટમાં આવતું હોય ને જેટલું કરંટમાં એટલું જ મહત્ત્વનું છે જેમ કે કિગાલી રિપોર્ટ હોય બરાબર પછી ધારો કે ફોરેસ્ટ ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ હોય બરાબર પછી કોઈ પર્યાવરણીય બાબતની કોઈ કમિટી હોય જેમ કે ગાડગીલ કમિટી હતી બરાબર પછી કસ્તુરી રંગન કમિટી હતી પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટ ઉપર જે ઇકોલોજી બાબતની વાત હતી કે ઇકોલો ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા બનાવો કે ના બનાવો તો આવા જે પણ હોય ને એ કરંટમાં તમારે અહીંયાથી કરી લેવાના છે પર્યાવરણ બાકી આ ટોપિક તો તમારે સચોટ કરવો પડે કેમ કારણ કે આમાં તમારે મેન્સમાં દોઢસો માર્કનું જે પેપર છે નિબંધનું એમાં પચાસ માર્કનો નિબંધ એક આ ટોપિકમાંથી હશે હન્ડ્રેડ પર્સન્ટ હશે કારણ કે નવ 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 મુદ્દા આપવામાં આવે છે કારણ કે ત્રણ નિબંધ લખવાનો દોઢસો માર્કમાં એમાં ત્રણના એક નિબંધના ત્રણ ઓપ્શન એમાં નવમાંથી એક ઓપ્શન તમને પર્યાવરણનો મળે મળે એને મળે જ આટલું ક્લિયર તો આ બાબતે કોઈ નીતિ હોય જેમ કે તમે તમે જુઓ ને તો નેટ નેટ ઝીરો કાર્બન ઇકોનોમી બનાવવા માટે ભારત સરકાર જેટલા પણ પ્રયત્ન કરતા એ બધા કરંટ અફેર્સમાં આવી જાય એટલે આ ટોપિક આખે આખો કરંટ અફેર્સ છે અને આમાંય તમને પર્ટીક્યુલર જે પણ પોઈન્ટ હોય બાયોડાયવર્સિટી યુપીએસસી લખો એટલે તમારે આવી જ જાય ક્લિયર ઓકે આ બધું આવી ગયું જો આ બધું જ કરંટ અફેર્સમાં છે આમાંથી એક પણ મુદ્દો બાયોટેકનોલોજીની જે હું તમને આગળ વાત કરતો હતો એ બરાબર બાયોટેકનોલોજી ને નેનો ખાસ કરવાના છે કારણ કે મેઇન્સમાં પણ દસ માર્કમાં સવાલ પૂછી શકે કે ભારતે બાયોટેકનોલોજી ક્ષેત્રે સાધેલી સિદ્ધિઓ જણાવો તો આપણે જે આપણે જે શું કહેવાય આપણે જે કોરોના વેક્સિનમાં એ બાબતે જે આત્મનિર્ભર બન્યા છે એ કોના લીધે બન્યા છે આપણે બાયોટેકનોલોજીના લીધે બન્યા છે બરાબર તો બાયોટેકનોલોજી જે છે નેનોટેકનોલોજી છે એના પર ખાસ શું કરવાનું બાયોટેકનોલોજી એન્ડ નેનોટેકનોલોજી પાછળ યુપીએસએ લખી નાખવાનું એટલે આની પીડીએફ તમને મળી જશે આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વ જે પણ વિદ્યાર્થીએ મને એન્ડ સુધી જોયો છે એને હું એટલું કહું છું કે મારી પાંચ ટકા પણ સલાહ માનવી હોય ને તો એમાં પાંચ ટકામાં સલાહ આપું છું કે કરંટ અફેર્સ તમારું મજબૂત હશે તો તમારા શોલ્ડર પર ત્રણ સ્ટાર લાગવાની સંભાવના સૌથી પ્રબળ બની જશે તો કરંટ અફેર્સ મિત્રો હું તમને એટલું ઈમાનદારી કહું છું બે થી બે બાવીસ સુધી મેં તૈયારી કરી એમાં એક પણ દિવસ એવો નહીં હોય કે મેં દ્રષ્ટિ આઈએસ કરંટ અફેર્સ નહીં વાંચ્યું હોય જો બે દિવસ હું ક્યાંક બહાર ગયો હોય ને તો શનિ રવિવારે એને હું વાંચી લઈશ બે દિવસ પોલિટી નહીં વચાણું હોય બે દિવસ હિસ્ટ્રી નહીં વચાણું હોય બે દિવસ જીઓગ્રાફી નહીં વચાણું હોય ને તો મને એમ 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 મને કોઈ ચિંતા નહીં હોય કાંઈ વાંધો નહીં હું વાંચી લઈશ પણ બે દિવસ મારાથી કરંટ છૂટી ગયું ને તો મને એમ થતું હોય મગજમાં જ્યાં જે પણ ઇવેન્ટમાં ગયો હોય ચાલું કરંટ રહી ગયું છે કરંટ રહી ગયું છે એટલા માટે હું બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધીમાં કોઈ પણ એક્ઝામ પ્રિલિમ ફેલ નથી થયો અને એ પણ હું કટ ઓફથી સારા એવા માર્કથી પાસ થઈ ગયો છું એ શું કામ ખબર છે મને મારા આકાશ પટેલ સાહેબે કીધું હતું કે કરંટ સરસ મજબૂત રાખ અને ત્યારે હું ઇંગ્લિશથી બહુ ગભરાતો એટલે હું આ દ્રષ્ટિને બધું ન વાત તો ગુજરાતીમાં જે પ્રકાશન આવે ને બધાના જે લેટેસ્ટ ફેક્ટને એ બધા એ હું બધા વાંચતો અને હંમેશા હું એક્ઝામમાં કટ ઓફથી વીસ વીસ ત્રીસ ત્રીસ માર્ક પાછળ હોઉં આકાશ પટેલ સાહેબે કીધું ને મારી તૈયારીમાં કોરોના આવ્યો એટલે અમારી એક્ઝામ લેટ ગઈ જીપીએસસીની એટલે બહુ લેટ ગઈ ને એટલે મને એમ થયું કે હવે લેટ જ આવવાની છે ને તો બળ તો કરવા દે અને મેં આઈએસ વાંચ્યું અને મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ એવો ત્યારથી હું એક પણ એક્ઝામ વીસ થી ત્રીસ માર્કના કટ ઓફથી અપ થઈને જ પાસ થાઉં છું તો તમને જો ગમતું હોય તો હા તમને દ્રષ્ટિ આઈએસ નો વાંચો તો કઈ વાંધો નહીં તમે ઓનલી આઈએસ વાંચો કા જીકે ટુડે વાંચો કોઈ પણ વાંચો પણ એક ઇંગ્લિશનું મેગેઝિન તમે વાંચો બસ મારું કહેવાનું એટલું છે મને દ્રષ્ટિ આઈએસ ગમતું હતું કારણ કે દ્રષ્ટિ આઈએસ છે ને આ બધા કરતાં થોડું ડિટેલમાં આપે એટલે કોઈ પણ ન્યૂ કમર્સ હોય આ ફિલ્ડમાં નવું આવતું હોય ગેરંટી છે કે છ મહિના છ મહિના તમે દ્રષ્ટિ આઈએસ વાંચો સાહેબ એટલે ગેરંટી મારી છે તમારે ઇંગ્લિશમાં વાંચવું કે હિન્દીમાં વાંચવું જેમાં વાંચવું હોય દ્રષ્ટિ આઈએસ તમે છ મહિના ઈમાનદારીથી વાંચો કોઈ પણ દિવસ છોડ્યા વગર તો હું ગેરંટી મારીને કહું છું તમે ભલે આ ફિલ્ડમાં એક વર્ષ જ થયું હોય છ મહિના જ થયા હોય પણ તમારી પાસે છ મહિના પછી એટલું નોલેજ હોય કે તમને ખબર પડે કે યુપીએસસી શું પૂછે છે જીપીએસસી શું પૂછે છે કેવી રીતના તૈયારી કરવી જોઈએ કારણ કે આમાં કેવું હોય એક એક પોઈન્ટ ઉપર આખે આખો પોલિટીનો ડિસ્કશન હોય ઇકોનોમીનું ડિસ્કશન હોય એટલે તમે એક દિવસમાં બધા સબ્જેક્ટનું થોડું 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 જાણતા જાઓ છો એટલે છ મહિના પછી તમારું નોલેજ એટલું જોરદાર થઈ જાય એની કલ્પના ના હોય મેં અહેસાસ કર્યો છે તમને કરવા કે ન કરવો એ તમારા પર છે પણ એક આ ત્રણમાંથી કોઈ એક પછી તમે વિઝન આઈએસ વાત થઈ તો વેલ એન્ડ ગુડ પણ હું આ ત્રણને કહું છું દ્રષ્ટિ આઈએસ ઓનલી એસ જીકે ટુડે સરસ એક ઇંગ્લિશમાં પછી એક બે ગુજરાતીમાં ગુજરાતીમાં એક ન્યૂઝ પેપર વાંચો બરોબર ન્યૂઝપેપરમાં કોને ખૂન કરીને કોને લૂંટફાટ કોને ચેન પુલિંગ કર્યું એવું નહીં બરાબર સારા સારા ઓડિટોરિયલ છે અભિવ્યક્તિ છે બરાબર એવા બધા ટોપિક વાંચો કે જેમાં લેખકે કોઈ પણ સરકાર કોઈ પણ વસ્તુ લાવી છે તેનું કટાક્ષ એને સારી પ્રમોટ કરતી વાત કરી હશે તો તમારામાં બૌદ્ધિક ક્ષમતા આવે હું સંદેશ ન્યૂઝપેપર વાંચતો તમને ગુજરાત સમાચાર વાંચવું ગમતું હોય જે ગમતું હોય પણ હું બીજા ન્યૂઝપેપર નથી કહેતો પણ સંદેશ કે ગુજરાત જેમાંથી ગમતું હોય એને તમે ગુજરાતી ન્યૂઝપેપર તરીકે લોજો જો દ્રષ્ટિના આઈએસ ને બધા વાંચતા હોય તો ગુજરાતી એક પણ મેગેઝિન વાંચવાની જરૂર નથી એક પણ નહીં ક્લિયર કારણ કે આ મોટા ભાગના ગુજરાતી કરંટ અફેર્સ આ લોકોનું ટ્રાન્સલેશન કરીને જ આપે છે ટ્રાન્સલેશન કરવામાં આમ તેમ થશે એના કરતાં અહીંયા તમને કન્સેપ્ટ પણ સમજાશે મગજમાં અને બીજી વસ્તુ બીજી વસ્તુ તમારું ઇંગ્લિશ પણ મજબૂત થશે અને ત્રીજી વસ્તુ દોઢસો માર્કના ઇંગ્લિશમાં તમારે વધુ માર્ક આવે ને તો જ તમારે અધિકારી બનવાનું સપનું જોવાનું છે બાકી હાલની પેટર્ન પ્રમાણે તો તમે ઇંગ્લિશ નબળું હોય તો તમારે બીજા સબ્જેક્ટમાં ગમે તે ભોગે માર્ક સારા લાવવા પડે એક્સ્ટ્રા ઓર્ડિનરી તો ઇંગ્લિશ મજબૂત થશે તમે આકર્ષો તો બરાબર હું ઇંગ્લિશથી ભાગો છું એટલે મારે મારે સક્સેસ થવામાં મારે ઘણા બેરિયર આવે છે તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે થોડી તમે ધ્યાન આપજો આ બાબતે ઓકે તો ન્યૂઝમાં તમે કોઈ ગુજરાતીનું સરસ વાંચો એમાં તમે સંદેશ વાંચી શકો કા ગુજરાત સમાચાર વાંચી શકો તમને જે યોગ્ય લાગે અને એક ઇંગ્લિશ નું આ મેગેઝિન કરો એક આ કરો અને ગુજરાત પાસિક સરસ લખી દઉં છું ગુજરાત તો કરંટ અફેર્સ માટેના સ્ત્રોત શું થયા ગુજરાત પાસિક ગુજરાતીમાં એક ન્યૂઝપેપર અને હિન્દી કે ઇંગ્લિશમાં એક સેન્ટ્રલ લેવલનું પ્રકાશન દ્રષ્ટિ આઈએસ ઓનલી આઈએસ ચીકે ટુ ડે વિઝા આઈએસ તમને જે યોગ્ય લાગતું હોય એ ઓકે જો લાસ્ટ ઓકે હવે જો હવે આ વસ્તુમાંથી હું એક એક વસ્તુ તમને કહેવા માંગુ છું મારા એક વિદ્યાર્થી મિત્ર છે એ સિવિલ સર્વિસીસની બહુ સરસ તૈયારી કરે છે એ કેવું આયોજન કરે છે એ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું તમને જેમ યોગ્ય લાગતું હોય એવી રીતના જો મારો એક વિદ્યાર્થી છે એણે સરસ મને આવું આયોજન મોકલું કે સર હું આવી રીતના તૈયારી કરું છું જો તમે એનું એણે શું મહેનત કરી છે જોવો આપણે બધા શું કરીએ છીએ આપણે બધા કાં સિલેબસ જોતા નથી અને કા સિલેબસ જોઈએ તો આપણા મગજમાં ખાલી એમ હોય કે હિસ્ટ્રીમાં આમ આમ છે એટલે આપણે કેવું આયોજન કરીએ કે હું બે દિવસમાં હિસ્ટ્રી વાંચીશ ત્રણ દિવસમાં પોલિટી વાંચીશ એટલે તમને એવું આયોજન નથી થતું કે મેં હિસ્ટ્રી વાંચી બે દિવસ તો મારે કયા કયા પોઈન્ટ કરવાના હતા બરાબર તો આ વિદ્યાર્થી મિત્રોએ કેટલું સરસ આયોજન કર્યું એણે એક અઠવાડિયાનું આયોજન કર્યું હિસ્ટ્રી 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 ધારો કે એને અઠવાડિયાનું આયોજન કર્યું એમાં આઠ દિવસનું આયોજન એને કર્યું છે બરાબર તો આઠ દિવસમાં એણે હિસ્ટ્રીના પોઈન્ટ ડિવાઈડ કરી દીધા કે હું પહેલા દિવસે હું હિસ્ટ્રીના આવા પોઈન્ટ વાંચીશ બીજા દિવસે હું આવા પોઈન્ટ વાંચીશ ત્રીજા દિવસે હું આવા પોઈન્ટ વાંચીશ ચાર દિવસ એટલે આઠ દિવસમાં એને ખબર છે કે આઠ દિવસમાં હું હિસ્ટ્રી પૂરું કરી નાખી એમ નહીં પણ આ દિવસમાં હું આ પોઈન્ટ એટલે એને દિવસનું વર્કલોડ ખબર પડી જાય છે કે મારે આ વાંચવાનું છે અને બીજી વસ્તુ કે આવી રીતના એને કોઈ વસ્તુ બનાવી દીધી એને પાછું કર્યું છે શું ખબર છે બહુ સ્માર્ટ છોકરો છે કે આ ટોપિક મારે અહીંથી વાંચવાનું છે આ ટોપિક મારે અહીંથી વાંચવાનું છે આ ટોપિક મારે અહીંથી વાંચવાનું છે જો ઓલ્ડ એન સીઆરટી લખ્યું છે બરાબર પછી અહીંયા આર એસ શર્મા લખ્યું છે જે ઓથરનું નામ છે તો હવે આ વિદ્યાર્થીને શું તકલીફ નહીં પડે ખબર છે હવે એને ટૂંકમાં એક શેડ્યુલ બનાવ્યું છે આ શેડ્યુલ એને રિવિઝન કરવામાંય ફાયદો થાય કારણ કે રિવિઝન કરવામાં શું કરશે આનું રિવિઝન આ પોઈન્ટ બે દિવસ આ પોઈન્ટ અત્યારમાં જે પોઈન્ટ એને એક દિવસમાં મીકા છે એ રિવિઝન કરશે ને ત્યારે આ ત્રણ દિવસ એને જે પહેલી વખતે વાંચવામાં પોઈન્ટ લીધા છે ને એ રિવિઝનમાં એને એક દિવસમાં આ પોઈન્ટ કવર કરશે એ ક્લિયર એનાથી એને એ થશે કે એની પાસે એટલું નોલેજ હશે કે હિસ્ટ્રીમાં આ ટોપિક આવે છે અહીંથી મેં વાંચ્યું છે એટલે રિવિઝન કરવામાં પછી એમ થશે કે કેટલું મારે જો આવું થયું હતું દ્રષ્ટિએ શું તમને જેમ કહું છું કે છ મહિનાની હું ડેલી વાંચતો છેલ્લા ટાઈમે મને રિવિઝન કરવામાં તકલીફ પડી બરાબર એટલે પછી હવે મને એવો ખ્યાલ આવ્યો કે દ્રષ્ટિ દ્રષ્ટિએ શું કરંટ વાંચતો હતો ને ત્યારે મારે એના એના મંથ વાઈઝ પોઈન્ટ મેન્શન કરતાં જવા જોઈતા હતા જેથી કરીને જે એક્ઝામ આવે ત્યારે રિવિઝન બધાને ન કરવા જવાય પાછળની ડેટથી ઉચકતું ઊંચકતું આગળ વધવાનું હોય તો આ વિદ્યાર્થીએ મને એટલું એટલું ખબર પડે છે કે આપણે આવી તૈયારી કરવી જોઈજો હવે આ હિસ્ટ્રી પૂછશે ને એટલે પોલિટીના ટોપિક છે અને એમાં લખવું છે કે લક્ષ્મીકાંતનું આ લેટેસ્ટ એડિશન જો કેટલું સ્માર્ટ કર્યું લેટેસ્ટ એડિશન વાપરવું કે ઓલ્ડ એડિશન તો અમુક પોઈન્ટ લેટેસ્ટ એડિશનમાં હોય અમુકમાં ન હોય ધારો કે જીએસટીનું હોય તો લક્ષ્મીકાંતની ઓલ્ડ એડિશન હોય એમાં નહીં હોય બરાબર નીતિ આયોગ ઓલ્ડ એડિશનમાં નહીં હોય તો નવા એડિશનમાં આ વસ્તુ એડ થયેલી હોય તો તમે જુઓ પોલિટીનું પણ એને કેટલું સરસ આયોજન કર્યું જો એટલા દિવસમાં હું આમ વાંચીશ પાછું હિસ્ટ્રી આવ્યું બરાબર આમાં સતીશ ચંદ્ર આવ્યું એટલે એ યુપીએસસીની તૈયારી કરે છે પણ જે પણ હોય તમે જોઈ લો એનું એનું મહેનત તમે જોઈ લો અને એનો એટલો ઉદાર ભાવ હતો બાકી આજના જમાનામાં સાહેબ કોઈ વસ્તુ કોઈ શેર નથી કરતું કોઈ કોઈની પીડીએફ નથી આપતું બરાબર તો એ વિદ્યાર્થી કીધું કે સાહેબ તમે મેં એને મને આવું મોકલ્યું એટલે મેં કીધું કે હું આને પ્લેટફોર્મ ઉપર મૂકું વિદ્યાર્થીને કોઈ સારો ફાયદો થાય તો કીધું સાહેબ મૂકજો તમ વાંધો નહીં તો એણે જો આટલું સરસ આયોજન કર્યું છે જો પાછો જો કેટલો હોશિયાર ટેસ્ટ અહીં મૂક્યું એટલે આ તારીખે એ શું કરશે આગળનું વાંચેલું હશે ને તો એ મોક ટેસ્ટ મૂકી છે તો એને કોઈ ધારો કે આપણે મૃણાલ છે એને પચીસ વર્ષના યુપીએસસીના પેપર મૂકેલા છે સોલ્વ કરીને દિશા કે એવું કંઈક નામ છે મને બહુ અત્યારમાં રીકોલ નથી થતું પણ સરે પચીસ વર્ષના યુપીએસસીના સવાલની એક બુક બનાવી છે સોલ્યુશન સાથે તો એ મોક ટેસ્ટમાં એનું એમાંથી એક પેપર ઉંચકશે કાં તો કાં તો કોઈ ક્લાસીસમાં ધારો કે એની ઇકોનોમિક કન્ડિશન સારી હશે ને કોઈ ક્લાસીસવાળા મોક ટેસ્ટ મુક્ત હશે તો એ કરશે તો આવી રીતના પણ મોક ટેસ્ટ પણ એવા જ ક્લાસીસની કરવાની કે જે મહેનત કરીને પેપર કાઢે છે બાકી સાહેબ ક્લાસ વન ટુના લેવલનું પેપર એક વખત જોઈ લોજો કોઈ પણ યુટ્યુબર જીપીએસસી ક્લાસ વન ટુનું પેપર આપ્યા પછી આવીને એમ નથી કહેતા કે અમે જીપીએસસી ક્લાસ વન ટુનું પેપર્સનું સોલ્યુશન કરાવી ક્લિયર તો ખાસ યાદ રાખજો એટલે એ પ્રમાણેની મોક ટેસ્ટ હોય તો દેવાની બાકી ખાલી મોક ટેસ્ટમાં આવીને પછી એના ફોટા ક્લાસીસમાં ચમકાવવાના હોય કે અમારા ક્લાસમાંથી આ વ્યક્તિ ડીવાયસપી બન્યો તો ડેપ્યુટી કલેક્ટર તો એવા કલ્ચરથી થોડા દૂર રહજો સરસ જે પણ ક્લાસીસ પર વિશ્વાસ હોય સારી મોક ટેસ્ટ આપતા હોય એનું આયોજન કરજો અને ક્લાસ વન ટુની તૈયારી કરતા હોય તો એવું નહીં કરવાનું કે ગુજરાત ગુજરાત દ્રષ્ટિ આઈ એસનું એ બધા બહાર પાડતા હોય વિઝન આઈએસ છે પછી વાજીરામ જે છે તમારા બજેટમાં હોય બરાબર તો કરવાના અને આ લોકો દ્રષ્ટિએ મને એવું ખબર છે કે એ લોકો જે પૈસા લે છે ને એ જેને ફોર્મ જેને ભરીને દેવાનું હોય એના માટે પછી એક બે મહિના માટે બધા એક બે મહિના પછી બધા માટે ફ્રી પેલા શું કહેવાય ગૂગલ પ્લેટફોર્મ ઉપર મૂકી દેતા હોય છે તો આપણે બે મહિના લેટ બરાબર કારણ કે એ લોકોની જૂન મહિનામાં એક્ઝામ લેવાય તો એ જૂન મહિના પહેલા પૈસાથી કોર્સ લોન્ચ કરી દીધા હોય મોક ટેસ્ટ પછી એ લોકો ફ્રીમાં આપતા હોય તો આપણે તો આમાં એક્ઝામ આપણી ક્યાં નક્કી હોય છે જૂનમાં આવે કે નવેમ્બરમાં આપણે આપણો ટાઈમ જોઈ લેવાનો મોક ટેસ્ટ આપી દેવાની જોઈ લો તો આ વિદ્યાર્થીએ આવું સરસ આયોજન કર્યું છે તો હું કોઈ દિવસ જનરલી કોઈ દિવસ સ્ટ્રેટેજીના વિડીયો નથી બનાવતો મોટિવેશનના વિડીયો નથી બનાવતો કારણ કે હું મોટિવેશનમાં એમ કહું છું કે કોઈ ઓવરડોઝની જરૂર નથી તમે તમારી પરિસ્થિતિ જોઈ લો સાહેબ મા બાપ કેવી સ્થિતિમાં જીવે છે એ તમારું મોટિવેશન સ્ટ્રેટેજી કોઈ સ્ટ્રેટેજી ન હોય કે આટલા કલાક વાંચવાનું સવારમાં વાંચવાનું તમને જે અનુકૂળ તમને યાદ રહે એ સમયે વાંચો પણ આ પહેલી વખતે મને આ એક વિદ્યાર્થીએ મોકલું તો મને એમ લાગ્યું કે આવી સ્ટ્રેટેજી તમે ફોલો કરજો એણે જેમ મૂક્યું હોય તમે તમારી રીતના સેટ કરીને કરજો ક્લિયર જય હિન્દ આપણે સતત આ પ્લેટફોર્મ ઉપર એવું આયોજન કરતા રહીશું કે વિદ્યાર્થીની આકાંક્ષાઓ પર આપણે ખરા ઉતરીએ અત્યારે હું એકલા હાથે લડતો હોઉં તો ક્યારેક હું મારા આયોજનમાં આગો પાછો થતો હોઉં પણ વિશ્વાસ રાખજો મારો ઈરાદો નહીં કશે અને મારે એટલું ક્લિયર કટ છે કે જે પણ વિદ્યાર્થી આ પ્લેટફોર્મ પર આવે એક કલાક આવે કે બે કલાક આવે નહીં શાયરી નહીં ડાયરો નહીં જોક્સ ભલે મારથી પાંચ વિદ્યાર્થી દૂર જાય કે અહીંયા બોરિંગ લાગે છે અહીંયા આમ લાગે છે વાંધો નહીં પણ મને એટલી ખબર છે કે કોઈ પણ વિદ્યાર્થીને મારું એક પણ ટકા કામમાં આવી ગયું અને એક્ઝામમાં પાસ થઈ ગયો તો કદાચ એનો મને છૂપો આશીર્વાદ પણ મળી જશે તો બસ મારા માટે ઉર્જાનો સ્ત્રોત એ જ છે જ્યાંથી પણ તૈયારી કરો સરસ કરો ડિટેલમાં કરો કન્સેપ્ટથી કરો કારણ કે આવનારી એક્ઝામ કોઈ વસ્તુ સરળ હશે નહીં અત્યારમાં અત્યારમાં તમે જુઓ ને તો ક્લાસ થ્રીની નવી પેટર્ન આવીને તો મને ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ પીએસઆઈમાં આવું નહીં કરે ને વર્ણનાત્મક ડર તો છે જ બધાને અને બધા વિદ્યાર્થીને પણ હવે એવો ખ્યાલ આવવા માંડ્યો છે કે એક્ઝામનું લેવલ બોસ ઉપર જઈ રહ્યું છે તો આવો પ્લેટફોર્મ ઉપર તમને યોગ્ય લાગે તો જોડાવ અને આ કોઈ વિદ્યા કોઈ વિદ્યાર્થી જોતું હોય અથવા તો કોઈ પેરેન્ટ્સ જોતું હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ જોતો હોય તમને એમ લાગે કે તમને ગમ્યું તો તમે કોઈ પણ વિદ્યાર્થી જે આ ફિલ્ડમાં નવો આવતો હોય અને એમ કહેતો હોય કે હું ફાફા મારી રહ્યો છું મને ખબર નથી પડતી તો એક વખત આ વિડીયો એને ફોરવર્ડ કરજો જેથી કરીને કદાચ એમાંથી કંઈ પણ યોગ્ય વસ્તુઓ છે તો એના પાસે પહોંચશે જય હિન્દ જય ભારત